Do you have been ready? अनम्यूट करो, दिव्या बेन अनम्यूट करो। ओके, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो चिच्छानम, नमो आयरियानम, नमो आयरियानम, नमो वज्जायानम, नमो वज्जायानम, नमो लोई सवसाहुनम, नमो लोवेतो वताहुनम, ऐसो पंच नमुकारो, अतो पंच नमुकारो, अवपावपनासनो, सवपावपनासनो, मंगलानम च सव्वेसिं, मंगलम दशवचन, परमम हवै मंगलम, परम हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद। दीपकानंद जी, जय सच्चिदानंद, जय महेशानंद जी, जय सच्चिदानंद। दीपकानंद जी नो कनेक्शन अच्छो आई गई भाई। जय सच्चिदानंद। दिव्या बेन तुम्हें भूली गया, जय महेश दादा तो क्यों आंखों बंद करीने त्रिमंत्र बुलाता था, तुम्हारी आंखें खुली होती, भूलती खुली रह गई ने। हाँ, हाँ। आंखों बंद कर राखी ने बोलवान दादू दादा की दूजे। हाँ, जय सच्चिदानंद, थैंक यू दिव्या बहन, जय सच्चिदानंद, जय सच्चिदानंद जी। ओके डॉक्टर कश्यप जी, ऋषभ अजीत पारस महावीर सीपी 060। पूछो जी। हाँ, पहला लाइन से ऋषभ अजित पारस महावीर सिद्ध नमः वंदनम व्यक्त कराओ आप रूप भाव भावो अमर दर्शनम। जेवा क्या मांगे छे ऋषभ अजित, आप बता नो व्यक्त आपनो भावो के अमर दर्शनम एवं भाव भाव भावना करो ये भी रीते करो मांगे छे। जो पहल हाँ राइट राइट ओके डॉक्टर कश्यप जी, पहला तो आज चार तीर्थंकर परमात्मा ने खास करीने आपड़ा देरासर मा बता त्रणे मंदिर ना देरासर मा मुकेला छे। ऋषभदेव भगवान जेमना थी आ चौबीसी नी शुरुआत थई, अजितनाथ भगवान ने विशेष करीने मुकवानू कारण मतलब एमनी स्थापना करवानु कारण अजितनाथ भगवते भगवान वखते उत्कृष्ट काल हतो। उत्कृष्ट काल नो मतलब पांच महाविद्या क्षेत्र छे जेमा दरेक महाविद्या क्षेत्र मा एक मिनिट पांच ऐरावत क्षेत्र छे ने पांच भरत क्षेत्र छे।
पांच भरत अने पांच ऐरावत क्षेत्र जे छे ते शुं कहेवाय एक एक विजय साइज छे नी एटले भरत क्षेत्र अने ऐरावत क्षेत्र मां एक समये एक एक तीर्थंकर बधा भरत अने ऐरावत क्षेत्र मां होय त्यारे શું કહેવાય મહાવિદે ક્ષેત્ર છે એ 32 વિજય નું છે પાંચ મહાવિદે ક્ષેત્ર છે ને એ સાઈઝ એની 32 વિજય નું છે અને દરેક વિજયમાં એટલે દરેક ક્ષેત્રમાં એક એક તીર્થંકર પરમાત્મા હોય એટલે 32 × 5 પાંચ મહાવિદે ક્ષેત્ર પ્લસ પાંચ ભરત ક્ષેત્રના પાંચ ઐરાવત ક્ષેત્રના એમ કરીને આખા 15 ક્ષેત્રોમાં 170 કર્મભૂમિમાં 160 તીર્થંકર ભગવાન થાય તે વખતે અજીતના ભગવાન ઉત્કૃષ્ટ સમય હતો એટલે એ પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર ભગવાન એ છેલ્લા 23માં અને 24માં તીર્થંકર પરમાત્મા થયા અને એમનું શું કહેવાય એમનું સત કહે ને એ બહુ એ રીતે હમણાં એને એને શું કહેવાય ઉપયોગમાં આવે બધામાં તો બધા તીર્થંકર પરમાત્માનું પણ વિશેષ કરીને આ રીતે હોવાથી શું ઉપયોગમાં આવે છે એના પાર્શ્વનાથ ભગવાનનું વિતરાગતાનું બહુ ઊંચું ઉદાહરણ છે અચ્છા કારણ કે એમની જે કમઠ દેવ એક તરફથી ઉપસર્ગો કરે છે અને બીજી બાજુથી ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી એમને એમનું રક્ષણ કરે છે એ બંને વચ્ચે પોતે વિતરાગ ભાવે રહેલા એનું બહુ ઊંચું પ્રમાણ છે વિતરાગતાનું ઉદાહરણ અને એટલી રીતે અને મહાવીર ભગવાન તો હમણાં મહાવીર ભગવાન નું શાસન ચાલે છે એટલે વ્યક્ત કરાવો આપ રૂપ એટલે તમારું જે સ્વરૂપ છે એવું મારામાં ખુલ્લું કરાવો એવી ભાવના કરો અમર દર્શન બરાબર ભાવ એટલે ભાવના કરું ના અમર હા હા રાઈટ 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 તમારું સ્વરૂપ મારામાં તમારું જીવ સ્વરૂપ મારામાં પ્રગટ થાય પછી આ જો છે ને આપ ચાંદ્રાયણ યક્ષ દેવ રક્ષ દેવી દેવ શ્રી શ્રી ધર્મ ચક્ર પ્રવર્તક આગમ અર્કી જ્ઞાવર્ધક સૌમ્ય શશિ મૂન ચાંદ્રાયણ નામ પંચમ ગતિ સિદ્ધ સંબંધ આ શશિ મૂન એટલે શશિ એટલે ચંદ્ર મૂન એટલે મુનિ ચંદ્ર સમાન મુનિ એવી રીતે થોડું સમજાવજો એટલે ચંદ્રાયણ યક્ષ દેવ છે ને એમના સંબંધમાં કયું હોય એવું લાગે છે એટલે જે શશી મુનિ હતા ને તે જ કદાચ ચંદ્રાયણ યક્ષ દેવ થયા હોય એવું ઇતિહાસ હશે મને નથી ખબર ઓકે સૌમ્ય શશી મુન ચંદ્રાયણ નામ આ નામ ના શું અર્થ છે ચંદ્રાયણ એ તો એમના એ છે ને શ્રીમંદર સ્વામી પ્રભુના ચંદ્રાયણ યક્ષ દેવ અને પંચાંગુલી દેવી એટલે એ રીતે નમસ્કાર ધર્મચક્ર પ્રવર્તક શ્રી ધર્મચક્ર પ્રવર્તક એટલે એને શું કહેવાય એમનો એક તો જે તીર્થંકર ભગવાન છે તે કેવી રીતે ધર્મ નું રક્ષણ કરે છે ધર્મ ફેલાવે છે એટલે પ્રવર્તક ફેલાવનારા આગમ અર્થ એટલે જે આગમમાં જ્ઞાન કીધું છે એનો અર્થ ફેલાવનારા અચ્છા જ્ઞાનવર્ધક એટલે જ્ઞાનવર્ધક જ્ઞાનવર્ધક ફેલાવનારા જ્ઞાન આપનારું અને કારણ કે જયારે 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 કલ્યાણનો માર્ગ હોય છે ત્યારે ત્યારે કોઈ ને કોઈ તીર્થંકર પરમાત્માનું અનુસંધાન હોય જ
कृष्ण भगवान वक्त नेमिनाथ भगवान नतु राम भगवान वक्त मुनि सुवत स्वामी नतु इतला माटे त्रणे काळे हरिहंत महाउपकारी करीने कविराज नु जे एक पद छे ने एक छे पद एवी रीते मुकायेलू छे एम केवा पछी कहे छे कर्म इंद्रिय ज्ञान इंद्रिय ने मन पोदगल निर्जल शुद्धि करे अडार हाते रक्षण वत्सल पाप आश्रम ने रोग भरे એટલે આ પંચાંગુલી દેવી છે ને એમને 18 હાથ બતાડ્યા છે પંચાંગની યુગલી દેવીના કહે છે અચ્છા પંચાંગ 18 હાથ બતાડીને હસ્ત બતાડ્યા છે એટલે એ રીતે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય એટલે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય મન 10 ને 11 ઉદ્ગલ નિર્જળ શુદ્ધિ કરે એટલે પાંચ જ્ઞાન કર્મેન્દ્રિય ને શુદ્ધિ કરે જ્ઞાનેન્દ્રિય ની શુદ્ધિ થાય અને મનની શુદ્ધિકરણ થાય એવી ઉદ્ગલ નિર્જળ તું જે છે એને શુદ્ધિ કરે અચ્છા અને 18 હાથે રક્ષણ વત્સલ પાપશ્રવ ને રોકી ફરે એટલે 18 પાપ સ્થાનકો છે ને એમાં એક્સપ્લેન કરેલું છે શાસ્ત્રમાં 18 હાથે આ સિમ્બોલિક છે ને 18 પાપ સ્થાનકો હા એટલે એ એ કરીને ધર્મ નું રક્ષણ કરે છે એમ કરીને ધર્મ નું રક્ષણ કરે છે અને આ શાસન રક્ષક દેવ છે ને શાસન રક્ષક દેવી છે તો અબ નિર્જળ શુદ્ધિ ના માટે સહાય કરે છે એક એવી રીતે માંગે હા પાંચે પાંચ અંગુલી થી પૂજી જાવ પાંચ અંગુલી દેવી હે દસે દિશા થી પૂજિત પ્રજ્ઞા પૂર્ણી ઉર્ધ્વી તે પ્રજ્ઞા પૂર્ણી ઉર્ધ્વી એટલે પ્રજ્ઞા શક્તિ થી પૂર્ણપણે એ ઉર્ધ્વતા એટલે આપણને ઉપર લઈ જાય છે તો આ પ્રજ્ઞા નો સહાય કરે છે એ તો રક્ષણ કરનારા છે ને દેવી એટલે જે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થયેલી છે એ આવી રીતે પૂર્ણપણે આપણને ઉપર લઈ જાય છે આપણું ઉર્ધ્વ ઉર્ધ્વીકરણ કરે છે એમાં પાંચાંગલી દેવી સહાય કરે છે એવી મૂળધાર થી શસ્ત્રધાર આ ગ્રંથ ચક્રેશ્વરી માતા આ થોડું સમજાવો જો આદેશ્વરી શ્રી મૂળાધાર એટલે જે સાત ચક્ર છે ને હા અને માતાનું શસ્ત્રધાર કહેવાય સૌથી નીચે એન્ડ ઓફ સ્પાઇન જે છે ને કરોડરજ્જુની નીચે તે મૂળાધાર ચક્ર કહે છે એ સાતે ચક્ર ને અગ્રંથ એટલે નિર્ગ્રંથ કરે છે આ સાત ચક્ર ગ્રહાયેલું છે એટલે એને ઓપન કરે છે ચક્રેશ્વરી માતા આદેશ્વર શ્રી ધર્મ મુખ ના અમર શાસન દીપાત્મા એટલે ઋષભદેવ ભગવાન આદેશ્વર ઋષભદેવ ભગવાન ધર્મ ના મુખ કહેવાય કારણ કે ધર્મ ની શરૂઆત આ અર્ધક ચક્ર માં એમના થકી શરૂ થયેલી હતી સર્વે ચક્ર ખોલી ગયા છે એવી માતા ચક્રેશ્વરી વર્ણન છે પ્રથમ પહેલા યક્ષદેવ શ્રી અમર શાસન વિધાતા આદિનાથ શ્રી જિનેશ્વર વિરાગ અમૃત સંજ્ઞાતા તો આ પ્રથમ ચક્રેશ્વરી માતાજી નું આ એ છે 18 અંક હા હા અમર આપણે પંચાંગલી દેવી જી નહીં હા જી ચક્રેશ્વરી માતાજી ને 18 અંગ બતાડ્યા એટલે 18 હાથ બતાડ્યા છે 18 પેલું આવ્યું ને હા 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 એ ચક્રેશ્વરી દેવી નું છે હા અચ્છા પ્રથમ પહેલા યક્ષદેવ શ્રી અમર શાસન વિધાતા ની ચક્રેશ્વરી દેવી કે લી નહી હે વો ઉનકે લી હે કહા 18 હાથ પાંચંગલી દેવી કે લીએ વો અલગ હે અગર 18 ઇન દો મે સે મુજે અભી બરાબર ખ્યાલ નહીં હે લેકિન હે એચા અચ્છા કોઈ વાત નહીં પ્રથમ પહેલા યક્ષદેવ શ્રી અમર શાસન વિધાતા આદિનાથ શ્રી જીને શ્રી ઉનકે યક્ષદેવ કોણ હે
ऋषभ देव भगवान की यक्ष देव जो है उनके लिए बात कही है। हाँ तो वो क्या कह रहे, आदिनाथ श्री जिनेश्वर विराह का संज्ञा था उनके जो रक्षण करता देव है ना, उनकी बात बताई है। इसका क्या मतलब होता है, विराग अमृत संज्ञाता? प्रथम पहला यक्ष देव श्री जो थे पहले वो अमर शासन विधाता यानी उसको क्या शुरू करना रे करने वाले, ये शासन अमरत्व प्राप्त कराने वाले पहले थे ऐसा। विराग अमृत क्या होता है, विराग अमृत संज्ञाता? विराग यानी वितरागता, विराग वैराग्य अमृत की संज्ञा देने वाले यानी मार्गदर्शन करने वाले। अनादिनाथ न उपादान न रक्षक, रक्षक गौमुख यक्ष जिनवानी। हाँ गौमुख यक्ष है उनका, ये याद है। हाँ ये जो ऋषभ देव भगवान के जो शासन देव है ना, हाँ, ये गोमुख यक्ष देव है। हाँ उनके लिए बताया है तो आदिनाथ ना उपादान ना लक्षक रक्षक, रक्षक उनके देव के बारे में बता, शासन रक्षक देव है गोमुख यक्ष देव। उपादान ना क्या मतलब बोल रहे हैं, उपादान ना उपादान यानी अब क्या बोलते हैं ऐसी ऐसी लायकात को क्या बोलते हैं, लायकात ऐसे गुण गुण जिन्ने में है ऐसा। अच्छा। उनको उनका उनको रक्ष, उनका रक्षण करने वाले ऐसे लक्ष्य वाले, ऐसे लक्षण वाले, लक्षक मतलब लक्षण वाले, लक्ष्य कराने वाले, लक्ष्य कराने वाले। निजवा जिन वाणी वागोली पचावो संदेशे से प्रथम ऐसा ये प्रथम वो बोलते हैं कि जीन वाणी सुनकर उसको बचाओ, वो संदेश देते हैं, बताना चाहते हैं। पदम कमल ने हृदय कमल नेत्र कमल ने कर्ण कमल थी, नाभि कमल ने वाणी कमल थी, वश्मीभूत करनी है पद्मावती। ये कमल कमल जो होता है ये पदम कमल हृदय कमल, कमल का क्यों मतलब क्या अर्थ होता है कमल जब लगाते हैं तो? कमल याने जो मुक्त कराए, जैसे कमल कैसे मुक्त अलग होते हैं ना। हाँ एक तो पद्म कमल यानी अलग अलग लिखा ना, पद्म कमल हृदय कमल नेत्र कमल कर्ण कमल नाभि कमल, ये कमल ये पांच इंद्रियों तो, और नाभी नाभी को भी कमल मुक्त करना यानी उसमें से आपको उसकी असर में से मुक्त करना, निरावरण करना। अच्छा और पदम कमल क्या हो, फिर क्या बता क्या अर्थ होता है? मेरे ख्याल में नहीं आता है अभी, लेकिन है कुछ। और हृदय कमल हृदय तो समझते है ना, हृदय को खुला करना। अच्छा उसको खुला करने वाले जो है वो कमल। हाँ, एक मुझे देखना पड़ेगा। अच्छा मुझे मिला नहीं। अच्छा आप देख, अगर आपको मिले तो बता। हाँ। वशीभूत करनी करनी है पद्मावती, पद्मावती देवी, ये सब इस तरह से हमें सहायता करते हैं। ये मतलब निरावरण यानी वशीभूत करनी है उसको, उसके वश में से उसके वशी उसकी असर में से हमें निकालते हैं बाहर। अच्छा ये जो मतलब पांचेंद्रियों के पांचेंद्रियों के शायद ये पद्म कमल यानी खुद हम खुद। अच्छा मैं आत्मा। अच्छा आत्मा को अलग करना यानी खुद को अलग करना, हृदय कमल को खोलना, आंखों की असर में से, कान की असर में से यानी कानों की असर में से, और नाभि तो केंद्र है हमारा, और वाणी उसमें से मुक्त कराती है उनकी असर में से, ऐसे पद्मावती देवी है। अच्छा स्वज्ञान भक्ति योग मगाना सोने करजो शासन शासन रसी
यानी ऐसी ऐसी जो प्रार्थना करते हैं, ऐसी भक्ति करके जो प्रार्थना करते हैं, तो उनको सबको शासन रसी यानी शासन यानी वितराग शासन के ऊपर उनको भाव जागे ऐसा बनाना ताकि वो मुक्त हो जाए। योग मगाना क्या होता है? योग मगाना उसको क्या बोले? उनको योग करवाना ताकि उनको ज्ञान की प्राप्ति हो। पार्श्व पहचान करे ऐसी भक्ति उनको प्राप्त हो। अच्छा, पार्श्व प्रभु ना शासन देवी निर्भय हुंफा ओम क्रीम एम क्रीम श्रीम, ये जो है ये बीज मंत्र होता है ये जो है? हाँ, ये उनको उनके लिए ये बोला है माता पद्मावती देवी के लिए, वो पार्श्वनाथ प्रभु के शासन देवी है। फिर लास्ट पूछता हूँ, स्वराजे सम्यक शक्तिश्वरी मुक्ति हेतु कारिणी नेम प्रभु ना शासन देवी कुप्ति सेतु कारिणी, ये वो अम्बा देवी के लिए बोला ना? हाँ, राइट। हाँ, तो ये गुप्ति थोड़ा मुझे समझ रहा था, गुप्ति सेतु चारिणी ऐसा है ना, लिखा है डिक्शनरी में लिखा है मन वचन काया और मन वचन काया की, मन वचन काया की गुप्ति यानी हमारी वाणी के अंदर जो चलता है, मन के अंदर चलता है, वो किसी भी तरह से उसको क्या बोले बाहर ना आए और हम उसका प्रतिक्रमण करें। अच्छा, ऐसा यानी अपनी कमजोरी गुप्तता से उसका निराकरण करे, बाहर आने न दे, जागृत रहे, ऐसा उनका उनका उसका आधार है उन सेतु मतलब। हाँ, आधार होता है, धारिणी धारिणी वो धारण करने वाली, ऐसा मतलब ऐसा ऐसी शक्ति है धारण करने वाली। हाँ, ये साधु के लिए बताया होता है, ये तीन गुप्ति उनको उनका आचरण में आना चाहिए, ऐसा बताया है। धन्यवाद। जय सच्ची, जय सच्चिदानंद। सुबीर जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। मेरा प्रश्न ऐसा है, कोई पन संजोग में अपने अपन का असर करता है, इसका मतलब अपने दादा के आज्ञा चूक गया और वो ही हमारा अजागृति की निशानी है, इसको जरा विस्तार से आप समझाइए। कोई पन संजोग में अपन के असर करता है, उसका मतलब अपने दादा के आज्ञा पालने की चूक गया और अपना ये अजागृति की निशानी है। હવે તમને અસર થાય છે એટલે આજ્ઞા પાલન માંથી ચૂકી ગયા તમારે? હા, બરાબર છે। હવે આજ્ઞા પાલન થી ચૂકી ગયા તો ક્યાં ચૂકી ગયા? જી, અસર તો સુબીર કો હી હોતા હૈ ઓર અસર જબ હા તો અસર ઓર અસર સુબીર જી ને થાય છે તો આજ્ઞા માં છો। અચ્છા અચ્છા, અને મને થાય છે તો આજ્ઞા માં ચૂકી ગયા તમારે? અસર તો કોમન રહેશે, પણ જે મને થાય છે તો આજ્ઞામાં ચૂક્યા એવું કહેવાય। રાઈટ રાઈટ, બરાબર। મને નથી થતી અથવા તો સુબીજીને થાય છે તો આજ્ઞામાં કહેવાય તમારું। રાઈટ રાઈટ, તો આજ્ઞા ચૂક્યા મતલબ અમને મને થાય છે એ, આ મને થાય છે એ આજ્ઞામાં ચૂક્યા કહેવાય, બરાબર। કે હવે હવે મને થાય છે એવું નથી આવતું, અસર આવે છે, મને થાય છે એવું નહી, મને નથી થતી, મને નથી થતી એટલે કોને થાય છે અસર? તો કે સુબીરજી ને થાય છે, એટલે આજ્ઞામાં આવી ગયા તમારે, અસર તો થવાની છે, પણ કોને થાય છે? પેલા મને થાય છે એવું બોલતા હતા, રાઈટ, હવે મને નથી થતી, મને નથી થતી એટલે આત્માને નથી થતી એટલે તમે આજ્ઞામાં છો, બરાબર બરાબર। કોને થાય છે? તો કે સુબીરજી ને થાય છે। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર, આજ્ઞામાં રહેવું એટલે તમારે તમારી સમજણ જ બરાબર કરવાનો ભાગ રહે,
राइट राइट कारण के जेवा भावे जे कर्मो करेला छे ए रीते उदय में आवशे तमारा बराबर એટલે એ ફેરી જો તમે તમારા પદમાં હશો એટલે બાય રિલેટિવ પરથી સુબીરજી છું બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે મને નથી થતું એટલે જેને થાય છે એને થાય છે કે તમે આજ્ઞામાં આવી ગયા તમારે એટલે તમારે દ્રષ્ટિ મળ્યા પછી આ સંયોગને આ રીતે જોવાનો છે આજ્ઞા ચૂકી ગયા એ રીતે નથી જોવાનો રાઈટ આજ્ઞામાં રહ્યા એ રીતે નથી જોવાનો કે મને થાય છે એને જગ્યાએ મને નથી થતું મને નથી થતું એટલે જેને થાય છે એને થાય છે એટલે કે શું બીજેને થાય છે જ્ઞાન નતું લીધું ત્યારે મને થતું હતું એવું આપણે વાક્ય બોલતા હતા સુબીરજી બરાબર મને થતું હતું એટલે એનું મીનિંગ કે આત્માને થતું હતું રાઈટ હું અને મારું બે ભેગું હતું રાઈટ હવે જ્ઞાન લીધું એટલે મને નથી થતું એવું વાક્ય જોઈએ મને નથી થતું જેને થવાનું હોય થાય છે પણ એ હું નથી હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા બરાબર એટલે આપણે શુદ્ધાત્મા પદ તો કાયમ કરી દેતા ઉસમે ફિક્સ કરી દેતા તો પદ કાયમ એટલે તમે તમારા સ્વભાવમાં આવ્યા રાઈટ સ્વભાવમાં એટલે સ્વભાવની પરિભાષા જોશે તમારી એટલે પેલા મને થતું એવું બોલતા હતા હવે મને નથી થતું એવું બોલો છો એટલે તમે સ્વભાવમાં આવ્યા આત્માને થતું એવો મીનિંગ આવતો હતો હવે મને એટલે આત્માને નથી થતું એટલે સ્વભાવમાં આવ્યા તમારા સ્વભાવમાં આવ્યા તમે એટલે આજ્ઞા ચૂકી જાય છે એ તમને જે પ્રકાશ મળે છે એ આજ્ઞા ચૂકી જાય છે કે આજ્ઞામાં રહેવા છે કે નથી રહેતું એવું પ્રૂવ નથી કરવાનું આપણે રાઈટ રાઈટ આજે મને થતું તું એની જગ્યાએ મને નથી થતું એટલું જ આપણે બોલવાનું છે બરાબર આજ્ઞામાં રહેવા છે કે આજ્ઞામાં ચૂકી જવા છે એ વાક્ય માટે પ્રકાશ નથી આપણું રાઈટ કે મને થતું તું એની જગ્યાએ મને નથી થતું રાઈટ સુબીરજી વાત સમજાય કે ના સમજાય હા 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 કારણ કે અવસ્થા તો તમને જે રીતે તમારું ઉદય કર્મ છે એમાં તો આજ્ઞામાં રહેવાય એવી રીતે એવી અવસ્થા આવશે જ નહીં તમારે રાઈટ હવે આજ્ઞામાં રહેવું એટલે શું તો કે મને નથી થતું એટલે આજ્ઞામાં આવી ગયા તમારું હા હા પણ આ પ્રકાશનો ઉપયોગ શું કર્યો તો કે આજ્ઞામાં ચૂકી ગયા એટલે પાછું બીજી ટાઈપની વસ્તુ ઊભી થઈ ગઈ તમને તમને પ્રકાશ આપ્યો છે એટલે એમાં એને તમારે સ્વભાવથી જોવાનું એટલે મને નથી થતું રાઈટ મને નથી થતું એટલે જેને થાય છે એને થાય છે પ્રકાશ તો તમને જેમ છે તેમ દેખાડે છે તમને પેલા મને થતું તેવું બોલતા હતા એની જગ્યાએ મને નથી થતું બસ પતિ ગયા બરાબર સુબીરજી વાત સમજાય કે ના સમજાય બરાબર બરાબર मैं दूसरा प्रश्न ऐसा है एक दादा की एक गांड बाग को मैंने देखा तो उसमें लिखा हुआ है सहज समा में कोई नोद नहीं होता है तो इस विषय में मैं थोड़ा सा ऐसा मतलब मेरे को ऐसा मन में आया जो जो स्त्री प्रकृति है वो तो नोद में ही पड़ा रहता है वो 20-30 साल का भी जूना बाद निकलता है तो उसका प्रकृति के हिसाब से है वो आपने जानते हैं सबको एक्सपीरियंस है उसमें तो उसके पास तो फिर सहज समा एक्सपेक्ट कर ही नहीं सकते हैं तो उस टाइम पे हम के व्यवहार के हिसाब से सहज समा मांग सकते हैं लेकिन नहीं सहज समा ने अपने समझ ऊपर से अने स्त्री प्रकृति ने पण समझ ऊपर से अपने आत्मा सिवाय बधु स्त्री ज कहेवाय बधी वस्तु આત્મા સિવાય બધી પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ જ કહેવાય તમારે તમે તમારા વાઈફ ને કે મધર ને કે છોકરીને સ્ત્રી કહો છો ના એવું નથી
अच्छा अच्छा पुरुष पुरुष भाग केवल आत्मा नो बीजू बधु प्रकृति स्त्री प्रकृति कहे પછી એ તો થોડું તમારું ભેદાંકન કર્યું છે કે આ પુરુષ પ્રકૃતિ કે આ સ્ત્રી પ્રકૃતિ છે આના પોષણ પણ અહીંયા તમારે જોવું હોય તો આ પ્રકૃતિને સ્ત્રી કહેવામાં આવે તમારે રાઈટ વાત સમજે કે ના સમજે એટલે પ્રકૃતિને તમારે સ્ત્રી કહેવામાં આવે તમારું બીજું હવે 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 સહજ સમા છે સહજ સમા માંગવાની કે આપણે આપવાની નથી હતી તમારી સમજણ ભૂલ વિનાની થઈ જાય क्लेम जता रहे आप बोल रहे लेकिन वो तो 20 साल के पहले पुराना बाद में निकलता है तो क्लेम तो रहे ना फिर हाँ काढ़े छे पण आपणे अहींया ફાઇલ નંબર બે છે વાઇફ છે પણ તમારી કોઈ રોંગ બિલીફ થી ફાઇલ નંબર બે બની છે ને એટલે તમારી રોંગ બિલીફ રાઇટ કરવાની છે કે વાઇફ ને રાઇટ કરવાના છે નહીં રોંગ બિલીફ તમારે રોંગ બિલીફ બરાબર કરવાના છે ભલે વાઇફ બોલે પછી એ તો નિશ્ચેતન ચેતન થઈ ગયું અચ્છા અચ્છા એસી સાથે લઈને હા 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 તો તમારી એવી એક રોંગ બિલીફ છે એના આધારે ફાઇલ નંબર બે બની છે બરાબર તો તમે તમારી રોંગ બિલીફ ને રાઇટ કરી નાખી આપણે ફાઇલ એટલે જે રોંગ બિલીફ છે એને ફાઇલ કહેવાય છે એકી રીતે એમ થાય કે સુભીજી ફાઇલ નંબર એક છે ધર્મ પત્ની બે નંબર છે છોકરાઓ ત્રણ નંબર વાત સમજે ને તમે તમારી જે રોંગ બિલીફ છે એને રાઈટ બિલીફ કરી દીધો એટલે એ ફાઇલ નો સંભાળ નિકાલ થઈ ગયો હવે એ 25 વર્ષ પહેલા નું કાળે તેમ છતાં એક નહીં થઈ ગયા તમે જ્ઞાતા થઈ ગયા એટલે નાટકીય રીતે એ સંયોગ નું તમે ડીલિંગ કરી શકો व्यवहार में क्योंकि एक बात निकले तो हम गेव करके उसको समझ लेते जे वो गेव है हम कहता है लेकिन वही बात बार बार दोहराता है डिफरेंट सिचुएशन में डिफरेंट संजोग में तो वो उस टाइम पे कैसे बार बार गेव समझ में लिखे उसका उसका अंदर તમે અજ્ઞા અને પ્રજ્ઞા બે જુદા છે એટલે તમે અંદર તમારી જાતે વાત કરશો તો રહી શકશે તમારા હવે જાતે વાત નથી થતી એટલે તમે પ્રશ્નો દ્વારા કરો છો વાસ્તવમાં એટલે તમારો પ્રશ્ન છે એટલે તમે અજ્ઞાન નો ભાગ કહેવાય અને જેને પ્રશ્ન પૂછો છો એ પ્રજ્ઞા નો ભાગ કહેવાય તમારે એ રીતે પછી એ વાર્તાલાપ થાય છે વાર્તાલાપમાં જે પૃથ્થકરણ થાય છે તો જે પ્રજ્ઞા નો ભાગ છે તટસ્થ એટલે તરત જ જવાબ આપે છે અને અજ્ઞાન નો ભાગ તટસ્થ નથી એટલે એને હજી સ્વીકારવાનો ભાગ બાકી રહે તમારું બરાબર સમજાય કે ના સમજાય હવે જેમ તમે મને પ્રશ્ન પૂછો તો તમને ક્લિયર થાય છે તમે તમારી જોડે વાત કરશો તો ક્લિયર થશે એટલે તરત તમને વર્તશે તમારું પણ હજી અજ્ઞાન અને પ્રજ્ઞા ક્યાંય ને ક્યાંય ભેગું થઈ જાય છે એટલે આપણે અજ્ઞાન જ પ્રજ્ઞા કહીએ છીએ આખી આટલું સિમ્પલ જ છે અઘરું છે સુબીરજી સિમ્પલ એવું જ છે તમારે બધી વસ્તુ બરાબર વાર્તાલાપ કરે છે એવું જ છે તમારે બધી વસ્તુ સિમ્પલ જ પણ એવું ખરું કે અનંત અવતાર નું આપણો દેહાદ્યાસ છે અને કરવા પણ લાયા છે અને કરવાના આધારે જે ભોગતા પણ છે પછી ક્યાંય ને ક્યાંય પ્રશ્નોત્તરી ને પછી એને સાંભળવાનું સમજવાનું પછી એ રીતે આપણે કરવા જઈએ છીએ ના એ તમારે જે પ્રશ્નોત્તરી દ્વારા તમારી જે રોંગ બિલીફ છે રાઈટ બિલીફ થઈ ગઈ એટલે એ સમજણ બરાબર થઈ ગઈ એટલે સમજણ ને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે જેવી દ્રષ્ટિ એવી સૂચિ બની જાય તમારે બનાવવા નથી જવાનું પણ તમે બનાવવા જાઓ
એટલે તમારું તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ છે અને પછી કરવા જાવ છો ને હવે એ વ્યવસ્થિત શક્તિ કરશે. બરાબર સમજણ કે બાદ મેં વો એક એક્સ્ટ્રા સ્ટેપ જો હમ રોંગલી લે લેતે હૈ. તમારે ખાલી તમારી સમજણ જ ભૂલ વિના નહીં કરવાની છે. બરાબર, અમારી સમજણ ભૂલ વિના નહીં થઈ તો તમે સુભીજી જશો તેમ છતાં એ રિલેટિવ વિપંતી સુબિધિ થઈ ગયા. બરાબર, કે રિયલી સ્પીકિંગ હતું એની જગ્યાએ રિલેટિવ વિપંતી હતી. એટલે સમજણ છે એના આધારે જ થાય, બાકી બહાર તો તમારે બધી એ રિયલી સુબિધિ છે એવી રીતે જ બોલશું. આમ ના કરાય, આમ છે તેમ છે બધું છે, પણ એ નાટકીય હતી. એ નાટકીય હતી. બરાબર, સમજાય કે ના સમજાય? હા હા, જો પ્રશ્ન કરે છે ને જવાબ મળે છે એવો જ તમે આ તમારા ડે ટુ ડે લાઈફમાં સોલ્યુશન લાવી શકો. તમારે ઘણા બધા તમને દેખીતા સાધનો મળી આવશે. તમારે તમે આ મોબાઈલ નું ડેવલપમેન્ટ તમે જો મોબાઈલ જે રીતે તમે કહી દીધો એક તમારે વોટ્સએપ મોકલો બીજાને, તમારે તરત જ એને પહોંચી જાય છે, તમને મોકલો તરત પહોંચી જાય છે, કેવી રીતે પહોંચી જાય છે તો એનું મિકેનિઝમ એવું પરફેક્ટ છે એના દ્વારા પહોંચી જાય છે. પણ મિકેનિઝમ પણ કોઈ પણ પ્રકારની સમજણ ભૂલ વિના ની થઈ તો જ મિકેનિઝમ પરફેક્ટ થયું કે ના થયું? હા હા, બરાબર. તમારી સમજણ ભૂલ વિના ની થયું એટલે તો મિકેનિઝમ થઈ ગયું. એ તો વર્તમાન એ વર્તનમાં આવશે કે નહીં આવે, ચારિત્રમાં આવશે કે નહીં આવે, તમારે આવે આવે છે એટલે સરળ જ છે. હા, સમજાય કે ના સમજાય? પણ હજી ખરું કે અનંત અવતાર નો દેહ દાસ છે અને અનંત અવતાર નો હજી કરતા પણ લાયા છે. એટલે ક્યાંય ક્યાં આપણે જે વ્યવસ્થિત ને કરવાનું છે એ આપણે કરવા જઈએ છીએ, એ આપણે હાથમાં લઈ લઈએ છીએ. આપણે તો અવસ્થિત બરાબર કરવાનું છે, એટલે કોઈ પણ રીતે આપણી સમજણ ભૂલ વિના ની કરવાની છે. બરાબર, હવે એવા તમે કેટલા ભાગમાં તમારી સમજણ ભૂલ વિના ની છે તો એના મેં તો થયા જ કરે છે, તમને કશું પ્રોબ્લેમ ના આવે. જેમ તમારા ઘરમાં લાઈટ ચાલુ હોય અને બાજુના મકાનમાં બંધ થઈ ગયું હોય, વાત સમજાય કે ના સમજાય? બાજુ વાળો તપાસ કરવા આવશે કે લાઈટ ચાલુ છે કે નથી ચાલુ તમારે, પણ તમે આરામથી કામ કરશો. તમારા ઘરમાં લાઈટ બંધ થઈ ગયો તો બાજુમાં જોશો, પણ પછી પેલાના લાઈટ છે તો એ પોતે એની દશામાં જ રહેશે. એવું અહિયાં પણ એવું તો ભેદાંકન જ છે તમારે બધું. એટલે પ્રશ્નોત્તરીમાં જે ખુલાસા મળે છે એવું એવું વર્તનમાં તરત જ આવી જાય. આજે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે. એટલે કોઈ પણ રીતે આપણે અવસ્થિત બરાબર કરવાનું છે, એટલે આપણી સમજણ જ બરાબર કરવાની રહી. રાઈટ, કેમ નથી આવતું? વાત સમજાય કે ના સમજાય? તો એને આપણે થોડું ઊંડા જઈએ તો હજી રિલેટિવ ને રિલેટિવ તરીકે સ્વીકારતા જ નથી આપણે. બરાબર, વાત સમજાય ને? અમુક ભાગમાં સ્વીકારીએ છીએ ને અમુક ભાગમાં નથી સ્વીકારતા. બરાબર, સંપૂર્ણ રૂપે નહીં સ્વીકારી. એવી રીતે હજી વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું સ્પષ્ટ જ નથી થયું. બરાબર, એવા પ્રયોગો જ નથી કર્યા કે હજી સ્પષ્ટ થાય કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? એટલે પછી બે બાજુ ને આ બધું રહે છે. એટલે તમારે આ જેવું પ્રશ્ન થાય ને જવાબ મળી જાય છે તો એમાં એવું એનું સાર નીકળે છે, ઉત્સાહ નીકળે છે કે હજી રિલેટિવ તરીકે આપણે સ્પષ્ટ થતું નથી, માટે આ વસ્તુ બને છે. બરાબર, આપણી અનુકૂળતા કે સગવડતા રિલેટિવ નું એડજસ્ટમેન્ટ લઈએ છીએ. આપણી અનુકૂળતા અને સગવડતા ના હિસાબે આપણે વ્યવસ્થિત સ્વીકારીએ છીએ. બરાબર, પણ આ બધું વ્યવસ્થિત જ છે. તારા આ તે બધું જે ચાલે છે બધું કોઈ ચલાવતું નથી, વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે અને વ્યવસ્થિત જ છે. અને વ્યવસ્થિત ની બહાર કશું છે જ નહીં એવું હજી આપણે સ્પષ્ટ. એવી રીતે આત્મા સિવાય બધું રિલેટિવ જ છે. રિલેટિવ છે એટલે તરત જ બાય ડિફોલ્ટ ડ્રામા ચાલુ થઈ જાય તો પછી આ બધા પ્રોબ્લેમ જ નથી આવતા તમને. અને ડ્રામા નથી થતા એટલે હજી બી સ્પષ્ટ નથી કે આ રિલેટિવ જ છે. એટલે તમારે આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા તો પહેલા તમારે આ રિલેટિવ છે એ સ્પષ્ટ કરવું પડે. સુબીરજીને રિયલાઈઝ કરાવી દેવું પડે કે આ રિલેટિવ જ છે. બરાબર, આત્મા સિવાય બધું જ રિલેટિવ છે એવું ક્લિયર કરાવી દેવું પડે તો પછી તમને
आप जो प्रश्नोत्तरी करे ने जवाब मळे छे तरत ज ए वर्तन में आवी जाय छे। એવી રીતે સુબીરજીને રિયલાઇઝ કરાવવું પડે કે આ વ્યવસ્થિત જ છે, હું બોલું છું તો એ વ્યવસ્થિત બોલાવે છે, નથી બોલતો તો વ્યવસ્થિત નથી બોલાવતો, જવાબ મળે છે તો વ્યવસ્થિત જવાબ આપે છે, નથી આપતો ખોટો જવાબ આપે છે, નથી મળતો ખુલાસો તો એ વ્યવસ્થિત કરાવે, પણ જ્યાં ઘડી આપણે એ રીતે વ્યવસ્થિત સ્વીકારતા નથી આપણે વ્યવસ્થિત જુદી જુદી રીતે લઈએ છીએ। तो इसका कोई मापदंड है जे हम कितना समझा और कितना बाकी रह गया, उसका के बोलते ना प्रोग्रेस रिपोर्ट, ऐसा कुछ बना सकते खुद को सेल्फ इवैल्यूएशन के लिए? तुम्हारी समय जे संयोग आए छे एने पांच आज्ञा थी जो तो ए एनु मापदंड छे, तुम्हारे वर्तन में नहीं लानु, तुम्हारे सुधारवानु नहीं, राइट, तुम्हारी बॉडी लैंग्वेज के प्रश्नोत्तरी के भी छे के केने के हूं समझी लऊं अने पछी सुधारो કેને વર્તનમાં લાવું, એ ટાઈપના પ્રશ્ન છે, વાંચું છે કે ના? પણ ખરેખર તમને પાંચ આજ્ઞા આપી છે એટલે તમારી સામે જે આવે છે તે ખરેખર રિલેટિવ છે કે રિયલ છે એ તમારે જોઈ લેવાનું, જાણી લેવાનું કે સમજી લેવાનું છે, વાંચું છે કે ના સમજાય? પછી છે તે એ આવ્યું છે કે વ્યવસ્થિત લાયો છે? વ્યવસ્થિત લાયો છે। એ દુઃખ આપે છે તો એ દુઃખ આપે છે કે વ્યવસ્થિત દુઃખ આપે છે? પ્રકૃતિ બંધાઈ ગયેલી છે એને એક દાખલા થી સમજવું હોય, કારણ કે કોઈ ઘરની અંદર લગભગ બધાને ડાયાબિટીસ હોય, હવે હું મને ડાયાબિટીસ નથી ને હું ત્યાં જઉં અને મને ચા ચા આપશે તે નોર્મલ, મને ડાયાબિટીસ નથી તે એવી ચા આપશે કે ડાયાબિટીસ વાળી ચા આપશે? ડાયાબિટીસ વાળી ચા આપશે, ડાયાબિટીસ વાળી, કે નહીં હિંમત જ નહીં થાય ખાંડ નાખવાની, એવી રીતે આપણી આ પ્રકૃતિ આવી બંધાઈ ગઈ છે, સમજાય કે ના સમજાય? તો હવે આ પ્રકૃતિનું બંધારણ કેવી રીતે તમારે એમાંથી બહાર નીકળવાનું છે, તો કા રિલેટિવ જ છે તો પછી એ બંધારણ માંથી બહાર નીકળશે, હવે રિલેટિવ એટલે ડ્રામા પછી રહેશે, એટલે જેને ડાયાબિટીસ થયો છે એને એ ટાઈપની ખાંડ કે પેલું સુગર ફ્રી નાખવાનું છે, અને જેને ડાયાબિટીસ નથી થયો એને વ્યવસ્થિત ખાંડ નાખીને ચા બનાવીને આપવાની, કારણ કે રિલેટિવ છે, સ્પષ્ટ થયું તમારું, વાત સમજાય કે ના સમજાય? એવી રીતે દરેક છે કે હવે ધારો કે તમે તમે નોકરી કરતા છો અને કોઈ સારી કંપનીમાં છીએ અને ઓફિસિયલ લેવલના માણસો છો, તો નિયમ થી તમે સમય થી જ ઓફિસ માં આવશો ને બધું સિસ્ટમેટિક કામ કરતા હશો, રાઈટ, હાતો ને ને અબ બીજા બધા સિસ્ટમેટિક ના કામ કરે એટલે પ્રોબ્લેમ આઈને ઉભો રહે કે ના ઉભો રહે તમારું ઇશ્યુ છે? હા બરાબર, પ્રોબ્લેમ બોલે હવે આ સિસ્ટમેટિક કામ કરે છે એ રિલેટિવ છે, અને પેલો ઇરેગ્યુલર આવે છે ને ઇરેગ્યુલર કામ કરે છે એ રિલેટિવ છે, તમારી જાતે સમજાવવું પડે તમારું, હા હા, સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર, હવે એ વસ્તુ સમજાવવાનો ભાગ નથી બનતો અને તમે સીધો તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ છો, પણ ઓલરેડી આ ટાઈપની બધી પ્રકૃતિઓ તમારી બંધાઈ ગયેલી છે, એટલે એ રીતનું જ્ઞાન થઈ ગયેલું છે, હવે એ રીતનું જ્ઞાન થયું છે તો નેચરલી ડાયરેક્શન એક્ટિવ નહીં થાય, સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એટલે આવું તો બધું બહુ જ બનેલું છે, વાત સમજાય કે ના? પ્રકૃતિને જ્ઞ તરીકે મૂકી દેવું પડશે, આ પ્રકૃતિને આખી રિલેટિવ તરીકે મૂકી દેવું પડશે, આ બરાબર છે, બહુ સારી વસ્તુ છે પણ છે રિલેટિવ, મોડો આવે છે કે બહુ ખોટી વસ્તુ પણ છે રિલેટિવ, આપણે જ્ઞાન સમજીએ છીએ ખરા, પણ હજી બી જે નિયમિત આવે છે વાત સમજે ને એ રિયલ લાગે છે, રાઈટ, અને નિયમિત નથી આવતો એ રિયલ નથી લાગતું તમારું, પણ બે રિલેટિવ, બધી વસ્તુ
એટલે એમ થાય કે ભાઈ હવે ધારો કે નોરતા આવ્યા છે, એમ થાય કે આપણે આપણે એમ થાય કે ભાઈ કંદમૂળ નહીં ખાવા જોઈએ, ડુંગળી લસણ નહીં ખાવા જોઈએ, કે અમુક ના વસ્તુ કરવી જોઈએ. પણ પેલું પકડી જ રાખે કે ના નોરતામાં આપડે લસણ ને ડુંગળી ના ખવાય તમારું, તો શું કરવાનું? એટલે એ વસ્તુ તમને આટલી સરળ વસ્તુ ને એક્ટિવ કરવા નથી દેતું, કે પ્રક્રિયામાં આવવા નથી દેતું તમારું. બહુ સ્થૂળ દાખલા આપ્યા, પણ અંદર તો બીજું ચાલતું હોય કે ના ચાલતું હોય, વાંચો ને કે ના સમજાય, બધું ઘણું બધું ચાલતું હોય. કે કારણ કે આપડે આપડે કે દાદા ભગવાન ને એકલા મળ્યા છે કે કેટલીય દુકાને ફર્યા છે, કેટલી દુકાન એટલે એટલું બધું તમારે હોય બધી વસ્તુ, ચક્કર ચાલતો હોય. પણ ઘણી બધી વાતો આપડી સ્વીકારવાની સ્વીકારે નહીં, માન્ય ના કરે તમારે, એવું બને કે ના બને તમારે બધી વસ્તુ બને બને સમજે કે ના સમજે છે. દાદા નું જ્ઞાન સરળ માં સરળ બરાબર. પછી કેવું છે કે અમુક લેવલ પછી જેમ તમે પટા વાળા છો તો તમારો અમુક વ્યવહાર તો ચાલે, તમારો ક્લાર્ક છો તો તમારો અમુક પ્રકારનો વ્યવહાર તો ચાલે તમારો, બરાબર. સમજાય કે ના સમજાય? પણ તમે પછી એમ થાય કે એક્ઝિક્યુટિવ થઈ જાઓ કે તમારે એમ થાય કે મેનેજર થઈ જાઓ તો તમારે અમુક પ્રકારનો વ્યવહાર ના કરાય, પટાવાળા જેવો ના કરાય કે કરાય તમારે બધું શું? મારે ના થાય, હું આ એક વસ્તુ મૂકું છું પણ એમાં બે પક્ષ બની જ જશે. હા સમજાય ને? બે પક્ષ બની જશે તો મારું જે પદ છે એ લજવાશે તમારે, પણ એ નિયમ થી જ બની જાય છે કે એના એ પદમાં રહેતો નથી ને કે એ વિકલ્પ ઉભો થઈ જાય છે, તો પછી તમારા દાદાનું જ્ઞાન તમારે જે તરત જ એક્ટિવ કરવું હોય, ક્રિયાશીલ કરવું નહીં થઈ શકે. એટલે હજી આપણને આપણું પદ જ ખબર નથી પડતું. આ સમજાય કે ના સમજાય? હવે તમે શુદ્ધાર્થનો પદ આપ્યો એટલે કેટલું મોટું પદ થયું કે ના થયું? તો પછી આમ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોય ખરું ના હોય તેમ છતાં સામાન્ય રીતે આપણે કરીએ છીએ કે નથી કરતા? હવે હોવું જોઈએ ના હોવું જોઈએ એટલે ક્યાંને ક્યાં એક વસ્તુ છે, કોઈના વર્તનમાં છે, કોઈ કરી શકે માટે બોલીએ છીએ કે નથી બોલતા? પણ કરી શકે ખરું? નહીં કરી શકે. પણ તેમ છતાં બી આપણે શુદ્ધાત્મા થયા પછી બી આમાં હોવું જોઈએ ને ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ ને નામ કરવું જોઈએ, ફલાણું ડીકું આપણે ફાઇલ છે ફાઇલનો સંભાવ નિકાલ કરતા નથી, જોવા જાણવાના ભાગમાં રહેતા જ નથી. રાઈટ. હા સમજાય કે ના સમજાય? એટલે બાય ડિફોલ્ટ જ એ ફાંટો પડી જશે. એ કેટલા ઉત્તરો સુધી એ થશે એ જયારે એને ખબર પડશે કે મારો સ્વભાવ તો જોવા જાણવાનો જ છે, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ ના કરવું જોઈએ, એ ભાગ જ ના રહ્યો તમારો. પણ હજી આ ભાગ આવે કે ના આવે તમારે અમુક વસ્તુ બને તો એ જ્ઞાન એની અંદર એક્ટિવ થઈ ગયું છે. એટલે દાદાનું જ્ઞાન તમારે તમારા સરળતાથી એક્ટિવ કરવું તો થઈ ના શકે. તમને સ્પષ્ટ છે ને કે તમે શુદ્ધાત્મા છો? હા સ્પષ્ટ છે. તો તમારે શુદ્ધાત્મા નો રોલ કરવાનો છે કે સુબીરજી નો રોલ કરવાનો છે? ના શુદ્ધાત્મા નો. આમ કરવું જોઈએ ના કરવું જોઈએ શુદ્ધાત્મા નો રોલ છે કે સુબીરજી નો રોલ છે? સુબીર નો રોલ છે. તો તમે શુદ્ધાત્મા નો રોલ જ ક્યાં કરો છો હજી સુધી? નથી કરતા. હા સમજે ને? એટલે આટલા મોટા પદ, એટલે હવે તમે બાય રિલેટિવ પણ સુબીરજી છો, બાય રિયલ પણ શુદ્ધાત્મા છો, શુદ્ધાત્મા થઈ ગયા, તો હવે જગતમાં તો વિકલ્પ રહ્યા જ કરવાના કે નહીં રહ્યા કરવાના? હા સમજાય કે ના સમજાય? વિકલ્પ રહ્યા કે વિકલ્પ જતા રહેશે તમારે બધી વસ્તુ? શું કહો છો? વિકલ્પ રહ્યા જ કરવાના તમારે બધી વસ્તુ. કોઈ પંડિત ધારો ત્રિમંત્ર તમે બોલશો તો તમારા પ્રોનાઉન્સી જુદા પડશે અને મારા પ્રોનાઉન્સી જુદા પડશે. બરાબર. ભણેલો છે એના પ્રોનાઉન્સી જુદા પડશે.
અને અભણ કે એનું પ્રણામ થી જુદા પડશે કે નહીં પડે તમારે? એનું ઉચ્ચારણ બરાબર નથી કરતા, વાંચું છે કે ના સમજાય, એનો ભાવ જ જોવાનો હોય કે બીજું રહે તમારે બધી વસ્તુ. તો ત્યાં સાચું ખોટું કરવા જાય તો કેટલા માણસો ટકશે? એક વિકલ્પ થઈ જાય કે નહીં થઈ જાય તમારે બધું? સંસ્કૃત એટલું બધું ઉપયોગમાં લેવાતું નથી, એટલે જે રીતે એને પ્રોનાઉન્સિસ કરવા જોઈએ નથી થતા બધું, પણ આપણે એનો ભાવ વાંચી લઈએ કે બરાબર છે બધું, એટલે પછી આપણે એ કરીને કરીએ બધું. તો આપણે વિકલ્પ થવા દીધો, સમર્પણ વિધિ આપણે કરવાની છે કે આ બધું છે તે નાના છોકરાઓ ખુરશી પર બેઠા હોય તો આપણને વિકલ્પ થાય કે ના થાય? સમજે ને, નીચે બેસે તો એને ઉપયોગી થાય ને ઉપર બેસે તો થાય, પણ શું કરવાનું થાય આપણે? તો ત્યાં ઘડી આપણે એને કેવા કે ભાઈ કઈક પ્રોબ્લેમ છે તો બરાબર છે, ના તો નીચે બેસવાનું કે બધું. એટલે પ્રત્યેક સંયોગોના પ્રત્યેક અવસરમાં કઈ ને કઈ વિકલ્પ તો આવવાના કે નહીં આવવાના તમારે બધું. તો ત્યાં ખબર પડે કે ભાઈ ખરેખર એ પોતે સ્વતંત્ર કરે છે કે એને પોતાના કર્મ ના હિસાબે આ બધી વસ્તુ થાય છે. બરાબર, હવે સમજાઈ જાય તો પછી વિકલ્પ રહેશે ખરો? નહીં રહે, ફરી પડે. ધારો કે વિકલ્પ થાય તો આપણે જરા પ્રશ્ન કરી કે તબિયત, તમારા પગને તબિયત એવું છે કે ના સારું છે? આ સમર્પણ વિધિમાં આવે તો નીચે તો વધારે તમને ફાયદો થાય. એટલે આ રીતે આ બધી વસ્તુ સમજો, આ બધી વસ્તુ હજી અંદર પડેલી છે સુબીરજી, પડેલી છે. એટલે આટલી સરળ વસ્તુ અઘરી લાગે છે અને તરત પ્રેક્ટિકલમાં આવતી નથી. ક્રિયાકારી થઈ જશે, વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે પછી સામાન્ય ભાવે લેવાનો ભાગ રહે સુબીરજી. રાઈટ 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 રાઈટ. મેરા પ્રકૃતિ એસા હૈ, મતલબ સુબીર કા પ્રકૃતિ એસા હૈ, જિધર ભી જાય વો સામને બેઠે, મતલબ ફર્સ્ટ બેન્ચર બોલતે ના સ્કૂલ મેં કોલેજ મેં સબ જગહ પે ફર્સ્ટ બેન્ચર, ઓર ઉસકે હિસાબ સે ઉનકો મતલબ ફર્સ્ટ હોને કા એક ક્યા બોલતા હૈ વો ગર્વ રહેતા હૈ, ઓર હોતા ભી હૈ, હુઆ ભી હૈ સબ જગહ પે, કલકત્તા યુનિવર્સિટી મેં ફર્સ્ટ હુઆ હૈ, ગુજરાત યુનિવર્સિટી મેં ફર્સ્ટ હુઆ હૈ. તો લેકિન મેરા નોકરી કે લાઈફ મેં જબ એસા હુઆ તો મેં એક જગહ કે મેને ઇન્ટરવ્યુ દેને કે લિયે ગયા થા સોલાપુર મેં, તો ઉધર મેરા હી મતલબ એક જો બોલતા ના સિનિયર સ્ટુડન્ટ કોલેજ કા ઇન્ટરવ્યુ મેં બેઠા થા, તો દૂસરા કુછ પ્રશ્ન પૂછને કે પહેલે ટેકનિકલ પ્રશ્ન કે પૂછને કે પહેલે મેં પહેલે પૂછે તુમને ફર્સ્ટ બેન્ચ મેં બેઠતા થા કે લાસ્ટ બેન્ચ મેં? તો મેં બોલા મેં તો ઓલવેઝ ફર્સ્ટ બેન્ચ મેં બેઠતા હું, બોલે મેં તો લાસ્ટ બેન્ચ મેં બેઠતા થા, ઓર મેરા માનના એસા હૈ ફર્સ્ટ બેન્ચ વાલા વો થિયોરેટિકલી પરફેક્ટ હો સકતા હૈ, પ્રેક્ટિકલી પરફેક્ટ નહીં હો સકતા હૈ. ઉનકા મન મેં ભી એસા બેઠ ગયા, મેરા મન મેં જૈસા બેઠ ગયા જે મેરે કો ફર્સ્ટ હોને કા હૈ, મેં સબસે જ્યાદા જાનું, ઉસકે મન મેં ભી એસા હી હો ગયા જે લાસ્ટ બેન્ચ વાલા વો પ્રેક્ટિકલી સાઉન્ડ હોતા હૈ, થિયોરેટિકલી ભલે ઉસકો પીછે પડતા હૈ, તો મેરે કો લિયા ભી નહીં ઉસ પ્રસંગ કી, તો મેં ઇસકો રિલેટ કર રહા હું ઇસકે સાથ મેં, ઇતના દૃઢ હો જાતા હૈ ઉસકા. હા, એટલે હોય, એટલે આવી બધી વસ્તુ છે. અમે ધારો કે ઉપાસનામાં જતા હતા, સાધુ અમારા પાસે બેસતા હતા, તો અમારે એવું હોય કે આમ કઈ બી કોઈ આમ વચ્ચે જાય ને તો એને આડ કહેવાય તો થોડું આપણને ડિસ્ટર્બન્સ આવે તમારે, રાઈટ, આપણું ધ્યાન તૂટી જાય તમારે. હા હા બરાબર. તો અમે જે પાઠશાળામાં શિબિરમાં જતા હતા તો મારા સાહેબ આમ અર્ધ ગોળાકારમાં બેઠા હોય,
અમે સામે પહેલી લાઈનમાં જ બેસી એટલે એમ 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 એમની દ્રષ્ટિ મારા ઉપર પડે, મારી દ્રષ્ટિ એમના ઉપર પડે, એવી રીતે જ અમે હંમેશા બેસતા હતા. સીધું જ આપણને એનો ફાયદો થાય બધું. પાછળ બેસીએ તો ક્યારેક તોફાન કરે, વાત સમજાય ને? ધારો કે મારે પેલું પ્રતિક્રમણ ને બધું કરાવે ને, તો પાછળ બધા વાતો કરે કે કરે, કારણ કે એટલો અવાજ સંભળાય નહીં પાછળ બધું. અને અમારા ઉપાસરણ ની અંદર તમારે પેલું પંખો ને ટ્યુબલાઇટ ને બધું હોય નહીં બધું. પાછળના ભાગમાં વાતો થાય અને જે મારા સાહેબ બોલે સંભળાય નહીં, તો એનો બેનિફિટ ના રહે. તમારે દાદા નું જ્ઞાન તરત જ પ્રેક્ટિકલ માં લાવવું હોય તો આ બધું હજી આ રિલેટિવ છે એવું નથી લાગતું. આપણે જોવાની છે એ વસ્તુને, અને એને તમે રિલેટિવ તરીકે મૂકી દીધું. સમયસર આવે છે રિલેટિવ છે, અને મોડો આવે છે પણ રિલેટિવ છે. એમ છતાંય સામાન્ય રીતે આપણે કોઈ બી સંસ્થામાં છે તો ટકોર કરી શકાય કે ભાઈ નિયમિત આવો કે આ છે બધી વસ્તુ છે. તમે ટકોર કરનારો કહે છે ને, તમે એનાથી જુદા એવા જોનારા જાણો છો. અને રિલેટિવ છે એ બોલનારો છે ને, તમે એના જોનારા જાણો. એ બે વસ્તુ જુદી પડવી જોઈએ. આ રીતે તો પછી તમને તરત જ તમને આ વસ્તુ સરળ લાગશે ને, તરત જ પ્રેક્ટિકલમાં પણ આવશે. સામાન્ય રીતે જે સત્સંગ ને પ્રશ્નો તમે વાર્તાલાપ મને થાય છે આટલા વર્ષોથી જોઉં છું, હજી કોઈ ઠેકાણે ફર્મ નથી કે આ રિલેટિવ જ છે. સારી ક્રિયાઓ પણ રિલેટિવ છે, ખોટી ક્રિયાઓ પણ રિલેટિવ છે. ત્યાગ થાય છે તો રિલેટિવ છે, ગ્રહણ થાય તો રિલેટિવ છે, સ્પષ્ટ નથી. દાદાના જ્ઞાન નો ભાગાકાર થઈ જાય છે એ સરળ. દાદા પાંચ આજ્ઞા સમજાવતા હતા, કઈ અઘરી હોય તો હું કાઢી આપું એકાદ બે આજ્ઞા. ના દાદા સરળ, અને હવે પછી કહે કે ના બહુ અઘરી છે તમારે, પણ ખરેખર સરળ જ છે. આવી બધી માન્યતાઓ હજી આપણે બધી જોઈ લેવાની છે, જાણી લેવાની છે, અને ત્યાં સ્પષ્ટ કરી દેવાનું કે આ રિલેટિવ જ છે. નિયમિત આવે છે એ રિલેટિવ છે, નિયમિત નથી આવતું એ રિલેટિવ છે. વાસ્તવ છે ને, સારું છે રિલેટિવ, ખરાબ છે એ રિલેટિવ છે. દાદાનું જ્ઞાન તો સરળ છે, પણ એની સામે આપણે અધિક આપની બુદ્ધિ થી કરી નાખી. એટલે એટલે આપણે એને એટલું ના, પણ એને આપણે બાંધ્યા પૂરું બોલે કે આ રિલેટિવ જ છે, એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે આ રિલેટિવ છે. સારી ક્રિયા છે, ખોટી ક્રિયા છે, ખરેખર આમ ના જ હોવું જોઈએ, પણ તેમ છતાં છે રિલેટિવ. આમ હોવું જોઈએ તેમ છતાં છે રિલેટિવ. સમજાઈ જાય. હવે એ વસ્તુ નથી સમજાતું એટલે એ રિલેટિવ ક્યાંને ક્યાં રિયલ માન્યું છે, એટલે એના માટે પછી એને કન્ટિન્યુટી કરવા માટે અવતારો ના અવતારો બગાડે છે, અને છેલ્લે ખબર પડે કે હારું આ તો આમાં મારું જીવન બગડી ગયું. એટલે પછી છેલ્લે કે જે કે તું સુધરે તો આખું જગત સુધરે. આપણે તો આપણું કામ કરીને નીકળી જવાનું છે, રાઈટ રાઈટ. પણ સામાન્ય આપણે આપણું કામ કરવાનું બદલે બીજાના ભાગમાં જઈએ, એટલે બહિર્મુખ દ્રષ્ટિ, એટલે બહારનો ભાગ બરાબર કરવા જઈએ, તો બહારનો તો બધું આવો જ હોય બધી વસ્તુ, રાઈટ. વાતું કે સાયન્સ સમજાય તો પછી આ તમારે તરત જ દાદાનું કામ જ્ઞાન છે સરળ થઈ જશે, અને તરત પ્રેક્ટિકલમાં પણ આવી જશે. બરાબર. પ્રકૃતિ ને નિહાળવાની છે તેને બદલે લોક પ્રકૃતિ ને નિગ્રહ કરવામાં પડ્યા. હવે આમાં નિગ્રહ એટલે શું? શાસ્ત્ર નો શબ્દ છે. હાજી, હવે જ્યાં
અહંકાર છે અથવા તો પોતાને પોતાના સ્વરૂપ નું ભાન નથી, હાજી ના સમજાય, તો ત્યાં નિગ્રહ કરવાની વાત કરે. વાત સમજાય કે ના સમજાય? એટલે આમ કંટ્રોલમાં લેવા જવું. એટલે મને એવું સમજાયું કે કાં તો કંટ્રોલમાં લેવા જવાનું, કાં એને અંદર માં શરીર માંથી કાઢવા જવાનું. હા, એ કંટ્રોલમાં લેવા જવાનું, બરાબર છે. જી જી જી. હવે એને કાઢવા જઈએ આપણે કે કંટ્રોલમાં લેવા જઈએ, પણ જ્યાં સુધી પોતાને પોતાનો પરિચય નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, જ્યાં સુધી અહંકાર છે તો કેવી રીતે કાઢી શકશે કે કેવી રીતે એનો કંટ્રોલ કરી શકશે? હા, એટલે અહંકાર વડે પછી ફિયાસ્કો થાય. આ સમજાય કે ના સમજાય? જી જી જી. એટલે ક્રમિક માર્ગમાં એ નિગ્રહ કરવાનો ભાગ છે બધી વસ્તુ. હાજી હાજી, નિગ્રહ કરવાનો ભાગ છે બધી વસ્તુ. બરાબર, કંટ્રોલ થઈ ના શકે. કંટ્રોલ પકડી લેવું, પકડી રાખવું, ઇન્દ્રિયોનો સંયમ, અવરોધ અટકાવવું. હા, એ જ કંટ્રોલમાં લેવા જવું, કાબુ મેળવવા જવું એમ. હવે એને અટકાવવું હોય તો, ધારો કે અટકાવવું હોય તો એને આપણે આપણા દાદાના જ્ઞાનથી લઈ શકાય. તો એને કે પકડી રાખ્યું છે તો કોઈ અણસમજણ છે માટે જ પકડી રાખ્યું ને. હાસ, તો સમજણ બરાબર થઈ જાય તો છૂટી જાય તમારું. હા, પછી વેતો થઈ જાય તમારે, એટલે નિગ્રહ થઈ ગયો તમારું. જગત ની અંદર શક્તિ કરતા છે એટલે તરત પછી છૂટી જાય તમારું. પછી પકડાવાનો ભાગ ના રહે. બરોબર છે. હવે આ હમણાં જે તમારે વાત થઈ ને એની બાબતમાં થોડું બોલું. હા બોલો. કે મારે છે ને મારી લાઈફની અંદરમાં, મતલબ મારે એવા સંયોગો ઊંચ નીચ આવ્યા કે પહેલી બેન્ચમાં બેસવાનું થયું, છેલ્લી બેન્ચમાં બેસવાનું થયું, વચમાં બેસવાનું થયું. તો મને એની અંદરમાં એ દેખાયું કે છેલ્લી બેન્ચમાં બેસીએ ને તો આગળનું બધું જ દેખાય. શું? અને આગળની બેન્ચમાં બેસીએ ને તો પેલા જે સાહેબ ને જે હોય ને એ આપણા ઉપર એ વધારે ધ્યાન રાખતા હોય, પેલી બેન્ચ વાળાનું અને છેલ્લી બેન્ચ વાળાનું, વચવા વાળાનું ધ્યાન જ ના રાખતા હોય. અને એમાંય આપણે જીવનમાં જોઈએ ને તો અત્યારે બી સંસારમાં જે મધ્યમ વર્ગનો જે વર્ગ છે ને એને એના ઉપર કોઈનું ધ્યાન નથી, બધા એને જ કુટાવવાનું હોય છે. અત્યારે મને સમજાય છે કે જયારે હું આગળ બેસતો હતો ને ત્યારે બી એ મારા હાથમાં નહોતું, બીજા મને સીટ આપતા હતા, પાછળ બેસતો હતો ત્યારે બી બીજા બેસાડતા હતા, અને વચમાં હતો ત્યારે એ જ હતું. પણ એ વખતે મને આ વસ્તુ નહોતી સમજાતી. એટલે દરેક પોતાના કર્મ ના હિસાબે છે ને, પછી એ રીતે ટીચર છે કે બીજા જે તમારા પર ધ્યાન આપે છે કે નથી આપતા. હાજી, તમારા કર્મ ના હિસાબે ધ્યાન આપતા કે ના આપતા કે ઓછું કે વધારે આપતા. હાચું ને કે ના સમજાય? એટલે આગળ બેસે એટલે ફાયદો થઈ જાય, પાછળ બેસે નહીં. પણ સામે જે ક્રમિકમાં કે વ્યવહારમાં તો અમુક બધું ખે આપણને, તો આપણે એ રીતે આપણે ફોલો થઈએ. હવે આપણને આ દાદાની દ્રષ્ટિ મળી, આ દ્રષ્ટિ ના આધારે આપણે બધું એને જ્ઞેય તરીકે જોઈ લઈએ. આગળ બેસવાનું, વચ્ચે બેસવાનું કે પાછળ બેસવાનું, હતું ને એને બધા ફર્સ્ટ નંબર પહેલો નંબર બધું એને જ્ઞેય તરીકે જોવાનું. માટે કારણ કે પહેલા તો અહંકાર સાથે જ હોય ને, એક અહંકાર ને તોડવાનો, બીજો અહંકાર ની સ્થાપના કરવાની, એટલે અહંકાર સાથે જ કરતા બધું. બરાબર છે. પણ હવે આપણે દ્રષ્ટિ મળી તો ખબર પડે કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક વસ્તુ બને. એટલે આપણે તો સેન્ટરમાં શું હોય કે કોઈ પણ રીતે આપણી સમજણ ભૂલ વિનાની થઈ જવું જોઈએ. જય મેશાનંદજી, મને તો છે ને એવું સમજાય છે ને આ જ્ઞાન લીધા પછી, કેમ કે આપણા મહાત્માઓનું જે ટોળું છે એ સિવાય બી આપણે વ્યવહારની અંદરમાં બીજા બધાને મળવાનું તો થાય ને. હા, થાય ને. તો એ લોકો જોડે જયારે મળીએ ને આપણે વાતચીત કરીએ ને તો આપણને એમ લાગે કે આમ એ લોકો આપણે આમ જુદા જ પડી જઈએ છીએ. શું એમને આપણે મતલબ એમને સમજાય, એમને બી થોડુંક એમ લાગે કે આ કઈક જુદા છે. શું બોલે નહીં કોઈ, આપણે ના બોલીએ ને એ ના બોલે, પણ આમ જુદારા જેવું થોડુંક થઈ જાય.
તો કે હવે જો જુદા જ પણ લાગતું ને તો આપણે દાદાના જ્ઞાનમાં છે એવું ના કહેવાય. ના ના, રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું તમને કહું, રિલેટિવ પોઈન્ટ થી જ એમને સમજાવવા છું, એટલે સમજણનો ફરક ની વાત કરું. તમને દ્રષ્ટિ મળી, તમને દ્રષ્ટિ મળી, વાત ને એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ભ્રાંત વ્યવહાર કરવાનો છે એટલે જુદા પડવાનું નથી. હા, વાત ને એને. અને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ભગવાનની પાસે તમારા માટે છે એ તમે બહારના ભાગમાં જે છે એ તમે રિલેટિવ એટલે ડ્રામા કરો છો એની જોડે, એટલે જુદા પાડો નહીં એની જોડે. એટલે એ વ્યક્તિને તમે ને બે જુદા એવું ના લાગવું છે કે આપણા છે એવું લાગવું જોઈએ, તો સમજવાનું કે આપણે દાદાના જ્ઞાનમાં પરફેક્ટ છે. જો જુદા પડે છે તો ક્યાંય ક્યાં રિલેટિવ આજ્ઞા બધી હજી સમજવાની બાકી છે. બરાબર. હવે હમણાં એક દાખલો બન્યો હતો મારે વ્યવહારની અંદરમાં, મતલબ કોઈ આખું અમારે એક, મતલબ જેવી રીતે શાસ્ત્રીય પક્ષ વાળું હોય તો એની અંદરમાં એક જણાએ કંઈક વ્યવહારની અંદરમાં થોડુંક એમને ત્યાં નતા બોલાય ને એવું બધું હતું. હવે બીજો કોઈ પ્રસંગ થયો તો એની અંદરમાં એ જ ગ્રુપની અંદરમાં એક કે મારી જોડે બરાબરનો વ્યવહાર કેમ ના કર્યો. એટલે મેં કહું ભાઈ તમે બરાબરનો વ્યવહાર કર્યો હોય તો તમારી જોડે બધા વ્યવહાર ના કરે ને, તમે પોતે શું કર્યું હોય તો કોઈને જોતા નથી, બીજાની બરાબરી કરવા જાઓ છો એ તો કેમનું બને. શું એટલે આ બધી વાતો શું છે, વ્યવહારમાં તો બધા સામ સામે વાત ના કરે. પણ આપણે જ્ઞાન લીધેલું છે, આપણે જ્ઞાન લીધેલું છે એટલે એને નથી કરે, પણ આપણે તો છૂટવું છે માટે એની જોડે વ્યવહાર આપણે બરાબર કરવાનો છે. આ સમજાય કે ના સમજાય? આ તો એમ જ થયું, આ તો ટીટફોટેટ જેવી વાત થઈ તમારી. હા, એ તો જ્ઞાન કેવી રીતે કહી શકાય? ના, એટલે આની અંદરમાં એવું છે ને કે આપણો પર્ટિક્યુલરલી જો હું મારી વાત કરું ને તો મારો વોઇસ જ નથી હોતો. પણ મારે શું છે, પાંચ જણ ની વચમાં બેઠો હોઉં એટલે મેજોરિટી જે નિર્ણય કરે એ આપણે કહીએ બરોબર. હું મારો રિસેન્ટલી પ્રસંગ ની વાત કરું, અમારા ભાભી એક્સપાયર થઈ ગયા. હાજી, અમારા ભાભી એક્સપાયર થઈ ગયા. તો હવે મારે રિયલી જ વ્યવહાર કરવાનો, આપતો પુત્ર છું એવો વ્યવહાર કરવાનો? ના, મારો વ્યવહાર કરવાનો રહ્યો નહી. કરવાનો ને, હું કાકા છું અને મારા ભાભી નો દિયર છું, તો મારો વ્યવહાર કરવાનો રહ્યો કે ના રહ્યો? તમારે બધું શું રહ્યો? રહ્યો ચોક્કસ. વળી કેમ નહીં? હા, મને જ્ઞાન પણ છે અને વ્યવહારનું પણ જ્ઞાન છે. વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞાન ના આધારે ઘણી બધી વસ્તુ છે. તો હવે બીજા બધા અમુક લોકો એમના સગા વાળા કે બીજા બધાને અમુક જ્ઞાને લીધું છે ને બીજી બધી વસ્તુ છે, ઘણી બધી. તો જેવું આ થયું એટલે પછી એ કીધું કે ભાઈ આપણે સવારે આટલા વાગ્યા કાઢીએ તો ચોગડિયું સારું છે એમ, અને આટલા વાગ્યા પછી આટલા વાગે કાઢે તો ચોગડિયું નથી એટલે પછી મોડું કાઢવાનું થાય બધી વસ્તુ. હવે ત્યાં મારે જ્ઞાન ની વાત કરી તો કરી શકે, પણ મેં ના કરી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, એ તો વ્યવહાર જે મેજોરિટી માં થતો હોય એના પ્રમાણે ચાલ્યો એટલે મારો 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 વ્યવહાર પરફેક્ટ છે, ફાઈલો નિકાલ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હાજી. પછી બન્યું એવું કે મને આ બધું ખબર નથી, વાત સમજાય ને, પણ એવું હોય કે ભાઈ આ એક્સપાયર થઈ ગયા રવિવારે, પછી સોમવાર થાય તો કઈ એક્ઝેક્ટ ખબર નથી, પણ સોમવાર હોય તો પેલું કાઢે તો પછી એ રીતે તમારે પ્રાર્થના સભા ના હોય, પછી પેલું કે શું કે ભાઈ મંગળવારે તમારે આ બેસણું કે પ્રાર્થના સભા ના રખાય, બુધવારે ના રખાય, એવું કઈક હોય છે. હા, સમજાય ને? હવે આપણે જ્ઞાન લીધેલા ને આવું કશું જ ના, પણ શું કરવાનું? શાંતિ રાખવાની, જે થતું હોય થવા દેવાનું, એના વ્યવહાર પ્રમાણે થાય. એટલે કે ભાઈ આવું છે, મૂળ છે, પ્રાણ ધીકણું છે, આ સમજાય? હવે આપણને ખબર છે, પછી કે આ સૂતક કાઢવાનું કે આ તે બધી વસ્તુ છે, ના સમજાય? હવે આપણને સૂતક લાગવું જ ના પડે તમારે. હા, વાત સમજાય કે ના સમજાય? હાજી. કેમ છતાં બધી વસ્તુ કરવી, એમાં પડ્યા જ નહીં બધી વસ્તુ. વાત સમજાય ને? હવે આ એક્સપાયર થઈ ગયા, સોમવાર કાઢ્યા તો મંગળ બુધવારે એમને જ રહ્યા અને ગુરુવારે પ્રાર્થના સભા કરી, કશું ના કર્યું બધી વસ્તુ. બરાબર. જગત ના લોકો નો જે વ્યવહાર હતો એ વ્યવહાર કર્યો, બસ પતી ગયું, સુધા પડ્યા નહીં. વાત સમજાય ને? બાકી દાદા નું જ્ઞાન મળ્યા પછી બધું થાય કે આ કઈ જરૂરી નથી. સમજાય કે ના સમજાય? જરૂરી નથી વસ્તુથી સમજાય, પણ આપણે જુદા ના પડ્યા, એની જોડે સંકળાયેલા છે બધા, કારણ કે આપણે તો ઘણા વર્ષોથી આપણે આ વ્યવહારમાંથી બહાર નીકળી ગયા છીએ. જી, વાત સમજાય ને? તો હવે જે વ્યવહારિયા છે ને, વ્યવહાર કરવા દો ને પછી સાચો કે ખોટો છે, આ તો નાટક થયું કે બીજું થયું તમારું બધું શું?
તો એ વ્યવહારમાં હું મારા પ્રમાણે ચાલ્યો જ નહીં, તો મેં વ્યવહાર જુદો પડ્યો જ નથી. લોકો લાગે કે આ પરફેક્ટ છે તમારું બધું બરોબર. હવે હું દાદાની વાતો કર્યા કરું, રિયલ વાતો કર્યા કરું, તો જુદો પડી જાઉં તમારું. હા જુદા પડી જઈએ. એટલે તમારે, તમે દાદાના જ્ઞાનમાં કેવા છે કે વ્યવહારમાં પરફેક્ટ જોઈએ, નિશ્ચયમાં. એટલે વ્યવહારમાં જોવે તો લગ્નમાં જવાનું, બધું કરવાનું, બધી રીતે કરવાનું હોય. સમજાય. પણ એવું ખરું કે આપણે જઈએ ત્યારે કોઈને પરિચય હોય કે દાદા ભગવાન નો આપતા પુત્ર છે, એટલે એ અમુક રીતે આપણી જોડે વ્યવહાર કરે. હા સમજે. પણ અમુક વ્યવહારમાં હાથ જ ના ગાલીએ. વાત સમજે ને. એટલે જગતમાં તમે કોઈનાથી જુદા પડશો તો સમજવાનું છે કે તમે જ્ઞાનમાં નથી. સામેનાને એમ જ લાગે છે કે આપણા પક્ષનો જ છે. રાજેશભાઈ વાત સમજ્યા કે સામેનાને લાગે આપણા પક્ષનો જ છે. એટલે વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ લે. રાજેશભાઈ છું એટલે ડ્રામા ચાલુ થઈ જાય. કરવો પડે એને ડ્રામા ના કહેવાય, એ અહંકાર કહેવાય, બુદ્ધિ કહેવાય. રાજેશભાઈ બહુ હું માર્મિક કહીશ, હું ભાષા પરફેક્ટ કરાવીશ બધું. એટલે ભાષા તમે નિભાવતો જઉં બરાબર પેલાની સામે, અને પાછો અંદર માં જે પેલા બીજા વાળા ગ્રુપ વાળા જે એકાદ જણ હાજર હોય ને એને પાછો પૂછતો જઉં કે બરાબર છે ને. બધું અહંકાર કહેવાય, આવું બધું ના હોય. આવા ડ્રામા ના કરતા તમે કોઈ પણ રીતે તમારા અંદર સમજી લો કે આ રિલેટિવ જ છે. હા આવી રીતે ડ્રામા કરશો તો ઉપરથી ફસાઈ જશો. ના એટલે આત્મા સિવાય એક વસ્તુ તમને કહી દઉં, ડ્રામા કેવી રીતે કરવો એ તમને સમજાવી દઉં. આત્મા સિવાય બધું રિલેટિવ છે બરાબર. હા તમને એ સ્પષ્ટ કરી દો. અને જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. આ બે સ્પષ્ટ કરો બરાબર. ડ્રામા કરવો નહીં પડે અને કોઈને સમજાવું કે કન્વિન્સ કરવાનું નહીં પડે તમારે. બધી વસ્તુ આ બધું કન્વિન્સ કરવા જાવ છો એ તો ઓર તૃત્યમ છે બધી વસ્તુ. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? તમે આ બધું કરો છો એના કરતા તમે સ્પષ્ટ કરી દો કે રિલેટિવ જ છે બરાબર. સારી ક્રિયા પણ રિલેટિવ છે, ખોટી ક્રિયા પણ રિલેટિવ છે, આ પણ રિલેટિવ છે, આ પણ રિલેટિવ છે, એ સ્પષ્ટ કરી દો. અને આ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, બાય ડિફોલ્ટ ડ્રામા ચાલુ થઈ જશે અને બધાને માન્ય થશે બરાબર. હા સમજાય ને. કોઈ બીજો વ્યવહાર કરવા ના જાઓ, ડ્રામા કરવા ના જાઓ. પેલા પક્ષમાં વધારે છે એટલે હું આમ કરીને રાગે પડે તો ના, કશું જ નહીં. એ બધો અહંકાર છે. હા સમજાય કે ના. એ વસ્તુ બતાવે છે કે હજી રિલેટિવ સમજવાનો ભાગ બાકી છે બરાબર છે. હા સમજાય ને. હાજી તમારે તમારે આત્મા માં આવવું હોય એટલે દુકાનમાં માલ વેચવા નથી, દુકાન ઉપરથી તમારે ઉતરી જ જવાનું છે. એટલે લોકો લઈ જશે માલ, લઈ જશે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે ક્યાંય ડ્રામા કરવા ના જતા તમે સ્પષ્ટ થઈ જાવ કે આ રિલેટિવ જ છે, એવું સ્પષ્ટ થઈ જવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એટલે બાય ડિફોલ્ટ ડ્રામા ચાલુ થઈ જશે બરાબર. એટલે નેચર જ તમને મનનો વ્યવહાર આપશે, વાણીનો વ્યવહાર આપશે, વર્તન આપશે. વાત સમજાય કે ના સમજાય? તમે આ બધી તમે જે વાતો કરો છો એમાં કરવા જાવ છો. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? કરવા જશો તો એ દાદાની આજ્ઞા નથી. હજી અક્રમ વિજ્ઞાન ઘણી રીતે સમજવાનું બાકી છે તમારે. એટલે આમ મને જે સમજાય છે ને આમાં શું છે, ધ્રુવીકરણમાં છું. શું અમુક વસ્તુઓ થઈ જાય છે અને અમુક ની અંદર માં મતલબ પાછું આમ જોઈને એમ લાગે કે હા આ થયું એ બરાબર છે કે નહીં. લાવ પાછા જેવી રીતે વસ્તુ તો બની ગઈ એમાં કશો ફેરફાર થવાનો નથી. પણ અહીંયા જે હું તમને પૂછું છું ને, તમે લાવ બરાબર કરો એટલે શું કરો છો? ડુંગળીને કાપો છો. વાત સમજાય ને? ડુંગળી નીકળવાની છે. વાત સમજાય? એમાંથી બટાકો કે ટીંડોળો નહીં નીકળે તમારે. પછી એને જોવાનો ભાગ નથી. તમે સ્પષ્ટ કર દો કે આત્મા સિવાય બધું રિલેટિવ જ છે અને જગતમાં જે કાંઈ પણ બને છે વ્યવસ્થિત શક્તિ એની કરતા હરતા છે બરાબર. એટલે બીજાનો ઓપિનિયન નહીં લેવાનો.
એટલે એ તમને બનશે એટલે ઓટોમેટિક તમને નેચર તમારો મનનો વ્યવહાર આપશે, વાણીનો વ્યવહાર આપશે અને દેહનો વ્યવહાર આપશે તમારો. તમને આ સ્પષ્ટ નથી થયું એટલે બીજી રીતે કરવા જાઓ છો તમે, વાત સમજાય કે ના સમજાય? હવે ધારો કે નિદ્રા તો થાય છે જ, નિદ્રા તો થાય છે, તો હાજર જ રહે છે, પણ નિદ્રા કરી તમે તમારા પોતાના પદમાં નથી, કારણ કે તમને હજી સ્પષ્ટ નથી કે આ રિલેટિવ જ છે, એટલે એ રીતે નિદ્રા થાય છે તેમ છતાં એ પેન્ડિંગ રહે છે અથવા તો બંધ પડે છે. ના, રિલેટિવ છે એ તો બરાબર છે, પણ રિલેટિવ ની અંદર માં જે બીજા જે જે ગ્રુપ ના જે માણસો હોય એ લોકોને એમ કે ભાઈ બરાબર છે ને, મારી કઈ ભૂલ નથી થઈ ને, એમ જેવી રીતે હું તમને અહીંયા પણ પૂછવા જઉં પૂછું છું, આ વાત શા માટે કરું છું કે ત્યાં મેં જે કર્યું એ અહીંયા કરું એટલે શું છે કે જો મારી કોઈ ભૂલ થતી હોય તમે કહો કે નહીં, તમને તમે કરવા જાઓ છો તો એ બરાબર નથી, સામાન્ય પૂછો બરાબર છે કે નહીં. હા હા, એમ જ એમ જ પૂછવાનું રહે, એમ જ એમ જ. તમે સત્સંગ કરો છો તો એબ્સોલ્યુટ થવા માટેનું છે, એમાં એબ્સોલ્યુટ થવા માટે, હા એબ્સોલ્યુટ થવાનું છે, સમજી લો. આપણે પછી એ સમજેલી વાતમાં કેવળ સુધી નથી કરવાનું, જે કરતા હોય જ કરવાનું છે, પણ વાત તો પૂરી મૂકો. અહંકાર હોય તો જ આ બધું થાય, અહંકાર પણ આપણે અહંકાર ના જોનારા જાણનારા થઈ ગયા, આપણે થઈ ગયા તમારે. બરાબર છે, બરાબર છે, વાત સમજાય કે ના સમજાય? તમારી સાથે જયારે વાત કરું છું ને ત્યારે જેમ જેમ વાત મૂકતો જઉં છું ને એમ વધારે ને વધારે અંદર મતલબ આમ શું કહીએ કે આમ પ્રકાશ પડતો જાય છે ને સમજાતું જાય છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, મેં તમને મોકલું છે એક સૂત્ર, મહીર સુખ હોય ત્યાં સુધી કોઈ માણસ કોઈનું કશું બગાડે નહીં, અને દુખ્યો માણસ જ બીજાનું બગાડે. દુખ્યો હોય તે બીજાને સળી કરે, સુખ્યો માણસ તો બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે. શું જાણવું છે મહેશભાઈ એમાં તમારે? અવાજ ઓછો આવે છે. મારો અવાજ ઓછો આવે છે કે તમારે ત્યાં કઈ અવાજ? તમારે ત્યાં કઈ પ્રોબ્લેમ છે? તમારો અવાજ મોટો કરો, અવાજ બરાબર છે. હા, હવે જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. શું જાણવું છે આમાં, તમે પ્રશ્ન કર્યો એમાં? એટલે આમાં એવું છે કે ભાઈ સુખ્યો માણસ કોઈનું બગાડે નહીં, દુખ્યો માણસ જ બગાડે. પણ હમણાં આપણે જે સમાજમાં જોઈએ તો સુખ્યા માણસ જ બીજા જે ભાઈ ઓછું સમજ પડે છે, અથવા ભાઈ ઓછી આવડત છે, અથવા ઓછા ભાઈ એને હેરાન કરતા હોય છે કે ભાઈ દુઃખ આપતા હોય. અહીંયા છે ને, અહીંયા એક સૈદ્ધાંતિક વાત કરવા માંગે. બરફ ઉપર આપણે અગ્નિ નાખીએ મહેશભાઈ, બરફ બળી જાય કે ના બળી જાય? કાની પર બરફ ઉપર આપણે અગ્નિ નાખીએ તો બરફ બળી જાય કે ના બળી જાય? નહીં બળે, નહીં બળે. કેમ ના બળે? બરફ નો સ્વભાવ જ છે ઠંડા રહેવાનો. એ સુખ્યો કહેવાય, ઠંડો જે સ્વભાવ છે પ્રકૃતિક માણસનો, વાત સમજાય કે ના સમજાય? સુખ્યો માણસ હંમેશા બધાને સુખ જ આપે. બરાબર. બહાર તમે જે બધા જીવો ને મનુષ્ય ને સુખિયા જીવો છે, કોઈ સુખિયા નથી. એટલે બરફ ની ઉપર અગ્નિ નાખે તો અગ્નિ બળી ના જાય, આપડે બરફ બળી ના જાય, અગ્નિ ઓલવાઈ જાય. એટલે સુખ્યો માણસ સુખ જ આપે તમારે. બહાર તમને જે સુખ દે તો ભ્રાંત ભાષાનું સુખ છે. બરાબર. તમને લાગે કે એની પાસે કરોડ રૂપિયા છે, એ રીતે સુખી છે. બરાબર. એને ઘરમાં બાળક ના લે એટલે તો દુખી હોય કે ના હોય તમારે? બરાબર. કોણ ભોગવશે? બરાબર.
વાત સમજાય કે ના સમજાય? એટલે વારસદાર જ નથી તો એ તો દુઃખી હોય કે ના હોય તમારા બધી વસ્તુ? હા બરાબર. પછી પૈસા હોય એટલે તો પછી પ્રેમ ને સંબંધ બધું સારું રહે કે મારું તારું રહે તમારા બધી વસ્તુ? મારું તારું ખાલી પૈસા છે એટલું જ, પણ પછી મારું તારું ને અંદર બધું લોકોના મન બગડે, વાણી બગડે, વ્યવહાર બગડે કે ના બગડે? બગડે. બરાબર. તમે કેવી રીતે પૈસા વાળા સુખી કહી દીધો? બરાબર. આજે જગતના લોકો, જગતના જીવો એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે? વિભાવમાં જ છે. વિભાવમાં છે એટલે કોઈ સુખ્યો છે જ નહીં. બરાબર. આ સમજાય ને? હવે એ સુખ્યો છે નહીં તો હવે હવે એ સુખ્યો છે નહીં એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા સમજવું. તો એનો પરિચય એનાથી હોય છે કે એની પાસે ગાડી બંગલા છે એનાથી પરિચય એને થાય છે? ના એટલે અમના જે સમાજમાં લોકો એવું જ વિચારે કે આની પાસે ગાડી બંગલા આ બધું છે એટલે ભાઈ એ સુખી માણસ છે. હા એટલે સમાજના લોકો. હું હવે તમને સુખની, સુખિયાની પરિભાષા આપું છું. હા વાંચો ને એને. તો સુખ્યો માણસ હોય, વાંચો ને કે ના સમજાય, પણ હવે એનો પરિચય એનાથી થાય છે કે એની પાસે ગાડી બંગલા છે એનાથી થાય છે પરિચય? આમ તો આપણે દાદા ભગવાન જ્ઞાન ની દ્રષ્ટિએ તો એનાથી જ થાય છે. સુખ્યની પરિભાષા આપવા માટે પૂછું છું. સામાન્ય તમારો પરિચય તમારાથી થાય છે કે તમારી પાસે ગાડી બંગલો છે એનાથી પરિચય થાય છે? ના મારાથી જ થાય. કે તમારી નથી થતો, ગાડી બંગલા થી થાય છે. બરાબર. એટલે ખબર પડે કે આ દુખ્યો માણસ છે. બરાબર. એવી રીતે તમે તમે પેલા કે કાપડની દુકાને જાઓ છો તો કાપડ બધું બધા અલગ અલગ પ્રકારના જોવો છો કે નથી જોતા? હા હા. સમજાય ને? કેમ જોવો છો? આ સારું લાગશે, સારું નહીં લાગે, આ મેચિંગ જોવો છો? તમારો પરિચય તમારાથી છે જ નથી. તમારો પરિચય તમારા કપડાથી છે, તમારો પરિચય તમારા વાળથી છે, તમારો પરિચય તમારા ચંપલથી છે, તમે ઘડિયાળ પહેરી છે કે નથી પહેરી, તમારો પરિચય મોબાઈલથી છે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. તમારો પરિચય તમારાથી છે જ નહીં, પારકાથી તમારો પરિચય છે. સુખ્યો કેવી રીતે કહી શકાય? હા બરાબર. એટલે વિનાશી વસ્તુથી પરિચય છે. વિનાશી વસ્તુ છે, સુખ્યો છે જ નહીં, એ તો ભ્રાંત ભાષાનું છે. ભગવાનની ભાષામાં સુખ્યો જુદો જ છે. હા બરાબર. એટલે આખું જગત વિભાવમાં છે, દુઃખી જ હોય. બરાબર. સમજે ને? ખાલી જ્ઞાની પુરુષ અને તીર્થંકર એ સ્વભાવમાં હોય, એ કાયમના સુખ્યા હોય, એ તમને કાયમનું સુખ જ આપે. બરાબર. આપણે પણ સ્વભાવમાં આવવા માટે આ બધું સત્સંગ ને બધું સાંભળીએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ, આપણે પણ આ બધું જોઈને આમ સ્વભાવમાં બહુ રહેવાતું નથી. ના રહેવાય તો એ હજી આ કૃપાથી આપેલું છે ને. સત્સંગના ભેળામાં રહેશો ને મહેશભાઈ, એટલે ધીમે ધીમે સમજણ તમારી સમ્યક થઈ જશે. બરાબર. પછી બહારના વ્યવહારોની અસરો તમને નહીં આવે, અત્યારે થોડી અસર થશે. બરાબર. મહેશભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ જેમાં સત્સંગનો પરિચય ને આવી રીતે પ્રશ્નો પૂછશો ને, હા એટલે એ તમને રિયલાઇઝેશન થશે, સાક્ષાત્કાર થશે. પછી બહારના જે બધા વ્યવહારો છે એની અસરો તમને નહીં આવે. બરાબર. એટલે સામાન્ય રીતે જગતના જીવો વિભાવમાં જ હોય એટલે એ સુખ્યા હોય જ. બરાબર. વાત સમજાય ને? એટલે એક વ્યવહારમાં તમને સુખ આપે પણ બીજા વ્યવહારમાં તમને દુઃખ આપે. જેમ બેંક તમને લોન આપે છે, પછી એનું વ્યાજ ચૂકવવું પડે કે ના ચૂકવવું પડે? ચૂકવવું પડે. અને અમુક સમય પછી પૈસા આપવા પડે કે ના આપવા પડે? જો આપી પણ ના ચૂકવ્યો તો શું થઈ જાય? તમારું આખું અસ્તિત્વ જોખમ આવી જાય. તમે આબરૂ બે આબરૂ થઈ જાઓ કે આ નાદારી કે આ બેંક ના પૈસા આપ્યા નહીં તમારે. બરાબર. નામ સુખ લાગે ખરું, પૈસા આપ્યા એટલે આ બધું આરોપી સુખ છે, ભ્રાંત સુખ છે, બધા વિભાવમાં છે. એટલે સામાન્ય રીતે આ જગતમાં જે જીવો છે એ બધા વિભાવમાં છે એટલે દુખિયા જ છે. ખાલી તીર્થંકરોના જ્ઞાની જે સ્વભાવમાં છે એ સુખિયા છે. બરાબર. એટલે સુખ્યો માણસ હંમેશા સુખ જ આપે, અને કોઈ દુઃખ આપે તો સમજી જવાનું કે દુઃખી જ છે, સુખી જ છે નહીં, ભલે પછી કરોડપતિ હોય કે અબજપતિ હોય. એટલે અહીંયા તમારી એ રીતે સમજણ બરાબર માંગે છે. એટલે તમને લોક વ્યવહાર કે લોકસંજ્ઞાથી વ્યવહાર કરો છો ને એમાંથી બહાર નીકળી જાવ એવું કહેવા માંગે છે. બરાબર. મહેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. સમાધાન. હવે એક બીજું આપું. હા થયું. હવે બીજું એક સૂત્ર આવેલું છે, વિષયના વિચારો જેને ના ગમતા હોય ને તેનાથી છૂટવું હોય તો તેને આ સામાયિક થી શુદ્ધ ઉપયોગથી ઓગાળી શકાય તેમ છે. આ જ્ઞાન પછી જેને વહેલો ઉકેલ લાવવો તેને આવું કરવું,
બધાને કઈ આની જરૂર નથી એમ. એટલે આપણે સામાયિકમાં જે વિચારો માની લો આવી જાય આપણે હવે એને પછી જોવાના ને પછી શુદ્ધ કરવાના. હાલે જોવું એટલે તમે શું સમજો છો મહેશભાઈ? જોવું એટલે શું? જોવું એટલે હવે આપણે હવે કઈ બહાર ગયા દ્રષ્ટિ બગડી ગઈ એમ ને પછી આપણે સાંજે આવીને પછી ભાઈ તરત જ બે પાંચ મિનિટમાં આપણે યાદ આવે કે ભાઈ આવી દાદા ભગવાન માફી માંગુ છું. બરાબર છે. તો કે પહેલા પહેલા જોવું એટલે તમે જોનારા જ રહેવાનું છે. એટલે દાદા જોયું વાતું ને એટલે એને દ્રષ્ટિ બગડી. હવે જોવાનો ભાગ થયા કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ દ્રષ્ટિ કોની બગડી? મહેશભાઈ ની. બરાબર. પછી હવે આ દ્રષ્ટિ બગડી મહેશભાઈ ની તો પછી મહેશભાઈ ને કે ભાઈ આ તમારે ભટકવું છે પછી મોક્ષે જવું છે. વાર્તાલાપ કરવાનો અને આપણે આ શુદ્ધાત્મા પદમાં નહી અને મહેશભાઈ ને સમજાવી અને એની ભાઈ પ્રતિક્રમણ કરાવી દેવાનું. સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આખું જોવું જાણવું છે બધી વસ્તુ. ઘણી વાર શું થાય કે વિષય જે છે એ વિષય છે એ મહેશભાઈ થાય છે ને તમે બોલો છો કે મન મેં વિષય ભોગ્યો. બરાબર. ત્યાં જુદું પાડવું પડે કે હું આ વિષયથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર. અને આ મહેશભાઈ થાય છે પછી મહેશભાઈ પાસે એની માફી મંગાવવાની એ રીતે કરી. બરાબર. હવે દાખલા સ્થૂળ વિષયો તમારી સામે આવે છે શું આ બધું જુઓ છો તો એ ટાઈપની તમારે બધી ઇમેજિંગ ને કલ્પનાઓ છે. માન્યતામાં તમારા દાદા નું જ્ઞાન મૂકીને એનો ભાગાકાર ગુણાકાર કરવાનો ત્યારે સમજવાનું છે કે ભાઈ આ સુખ છે અને એને દાદા નું ફ્રી વિઝન મૂકીને જુઓ સુખ જ છે. એટલે એ રીતે કરી નાખો એને એની માન્યતા તોડાવવાની છે. એટલે એને જેવું રિયલાઇઝેશન થયું છે કે સ્ત્રી ની અંદર સુખ છે, પુરુષ ની અંદર સુખ છે, લક્ષ્મી ની અંદર સુખ છે, માન ની અંદર સુખ છે, કીર્તિ પૂજામાં સુખ છે, તો એને રિયલાઇઝ કરાવવાનું છે કે સુખ નામનો ગુણ કેવળ આત્માની અંદર છે. રિયલાઇઝ કરવાનું છે અને પછી એને રિયલાઇઝ થાય અને પછી એ પ્રતિક્રમણ કરાવો તો પછી એ વિષયમાંથી બહાર નીકળી શકાય. હવે બીજું એ પૂછવાનું હતું કે ભાઈ આપણે નવરાત્રી છે એટલે આપણે પેલું સોસાયટીમાં ભાઈ ગયા બરાબર. હવે આપણે પહેલેથી નક્કી કરીને જ ગયા કે ભાઈ આપણે શુદ્ધાત્મા જ જોવાનો એમ. એટલે ભાઈ રિયલ એ રિયલમાં શુદ્ધાત્મા છે, રિલેટિવમાં પેકિંગ છે એટલે પછી આપણે કઈ એ થાય જ નહીં એમ. કોઈ બી દ્રષ્ટિ કે બગાડ એટલે તરત એ રીતે જ જોઈ લેવાના એમ. તો એ બરાબર છે. હા બરાબર છે. એ રીતે જોવાનું એટલે ભાઈ આપે કેવું છે કે ભાઈ રિલેટિવ પોઈન્ટથી સ્ત્રી છે, ભાઈ રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા જગત ની અંદર કરતા છે એ રીતે આપણે જોઈ લેવાનો ભાગ. તેમ છતાંય મનુષ્યએ બધી બહુ જ ઇમેજિંગ ને કલ્પનાઓ કરેલી છે. ઇમેજિંગ ને કલ્પના ની હિસાબે તમે રિલેટિવ રિયલ આજ્ઞા મૂકશો તો એ તમારે એમાં રહી નહીં શકો, તમારે એ ખેંચાઈ જશે. એટલે ત્યાં આગળ જે કલ્પનાઓને જે એને બધું આરોપણ કર્યું છે એની એનું તમારે સામાયિક કરવું પડશે. દાદા પાસે વિધિ પ્રાર્થના મૂકી અને સામાયિક કરવું પડશે અને એ બધી જે બધી જે તમારી માન્યતાઓ છે બધી વિષયોની માન્યતાઓ છે કલ્પનાઓ છે એમાંથી બહાર નીકળવું પડશે. બરાબર. એને એક દાખલો સમજાવું તમારે રિલેટિવ રિયલ જોવું એટલે આ તો આપણે શબ્દ જ મૂકીએ છીએ પણ કેવી રીતે સમજવું કે મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું થયેલું મહેશભાઈ. હા બરાબર. ઓળખીતા ને જાણીતા પરિચયમાં બધા હતા. દાદા ભગવાન ના આપતા પુત્ર 20-25 વર્ષ એ રીતે લગ્ન માં જવાનો ભાગ થયો. હવે અમે બધા બેઠા હતા અને ત્યાંથી જ પેલા વર રજાને પસાર થવાનું થયું. એના મા બાપે કીધું અમને કે આ છોકરાને આશીર્વાદ આપે એમ કે અત્યારે લગ્ન માં માયરામાં જાય છે. બરાબર. મેં જરા એને ગમત કરી મારા આશીર્વાદ લેશે તો બાવો થઈ જશે. બરાબર. આશીર્વાદ તો હોય કે કોઈ એમ મોટા વડીલ હોય કે એના આશીર્વાદ લેતો એને એમ થાય ને કે કઈક વસ્તુ આપે, 101 રૂપિયા આપે કે સોનાનો દાગીનો આપે. અમે તો આ બાવા છીએ અમારા આશીર્વાદ બાવો થઈ જશે બધું.
પરંપરા સમજાવી એમ કે ભાઈ આપણા સમાજમાં કોઈ બી આવું કાર્ય કરવા જાય, સારું કાર્ય કરવા જાય કે કઈ બી હોય, તું આવી રીતે ગુરુ હોય કે સાધુ હોય તો એના આશીર્વાદ લેવાનું બધી વસ્તુ હોય. પછી મેં એને ધીમે ધીમે કીધું, મેં કીધું આપણે દાદા ભગવાનના ભાગમાં આપવા લેવાનું નથી, પણ હું તમને પ્રશ્નોત્તરી કરીશ, અમુક પ્રકારના પ્રશ્નોત્તરી કરીશ, એની અંદર તમને બધી વાતો બધી ખુલ્લી થશે, ગમે તો લઈ લેવાની, ના તો મૂકી દેવાની બધી વસ્તુ. આ શું કે ના સમજાય, એની અંદર એ આશીર્વાદ આવી જશે બધી વસ્તુ. આ શું કે ના સમજાય, સીધો એને પ્રશ્ન કર્યો કે લગ્ન કેમ કરવામાં આવે છે. સુખ માટે લગ્ન કરવામાં આવે છે, વાત સમજાય કે ના સમજાય, હજુ એની માન્યતા છે, આ બિલીફ છે, સુખ માટે લગ્ન કરવામાં આવે છે. એટલે મેં એને તરત જ મેં કહ્યું, ત્યાં જવાબ આપ્યો કે સુખ માટે લગ્ન કરવામાં આવે છે, એનો બીજો મિનિંગ કે સ્ત્રી અને પુરુષની અંદર સુખ નામનો ગુણ છે, હા નેચરલી છે, સ્ત્રી અને પુરુષની અંદર સુખ નામનો ગુણ. શું બોલ્યો, નેચરલી છે એમ કે જો નેચરલી બોલ્યો, અને હવે આપણે એ ના થાય, અને તરત જ એને એમ કહેવાને માયરામાં લઈને પેલા બ્રાહ્મણ ને કીધું જલ્દી લગ્નની વિધિ ચાલુ કરો ને આખો લગ્ન પ્રસંગ એનો સંપન્ન કરો. ફટાફટ એ બ્રાહ્મણે બધી વિધિ કરીને એનો લગ્નનો પ્રસંગ સંપન્ન કરી દીધો, પછી એને લઈને સ્ટેજ ઉપર લઈ ગયા. હા સમજાય કે ના સમજાય, અને પછી રીતે એને બધા આશીર્વાદ આપે, બધું પેલું રિસેપ્શન ને બધું આશીર્વાદ આપે, અને એ રીતે બધું આખો પ્રસંગ, અને પછી કરતા કરતા બધા જમીને પછી નીકળી ગયા. આ બધી પ્રક્રિયા બધી વસ્તુ થઈ, પછી એને આ બધી વસ્તુ એ કરીને પછી એટલે પેલું ગિફ્ટ બધી આપી હતી, તો કઈક ભાઈ છેલ્લી એક ગિફ્ટ હોય અને એ બોક્સમાં ખોલે તમારે, તો ધારો કે છોકરો ખોલે એ બોક્સ ની અંદર, છોકરાના બોક્સ ની અંદર છોકરી વિશેના આડાવડા ફોટા હોય કે કઈ કાગળ હોય જુએ અને વાંચે, તો પછી સુખ આવે કે સુખ જતું રહે મહેશભાઈ, જતું રહે. આ સમજાય કે ના સમજાય, એટલે સુખ જતું રહે. મેં કીધું તું આ નેચરલી કે છે ને, સ્ત્રી પુરુષ ની અંદર નેચરલી સુખ છે, તો ખાલી આ ફોટો જોયો અને આડાવડા કાગળિયા જોયા અને એમાં તારું સુખ જતું રહ્યું. બરાબર, આ સમજાય કે ના સમજાય, તો જો ત્યાં આગળ એ મને શું કે છે ભાઈ, કે તમે મને લગ્ન ના આશીર્વાદ આપ્યા કે છૂટા છેડા ના આશીર્વાદ આપ્યા. ઉભો થઈને તને માયરામાં લઈ ગયો, પેલા બ્રાહ્મણ ને વિધિ કરાવવાનું કીધું, સ્ટેજ ઉપર લાયા, બધા ગિફ્ટ આપી, આશીર્વાદ આપે, જમીને કરે, તો લગ્ન તો કરાવી દીધા, પછી આ તને આવું બતાવ્યું. એટલે કીધું કે ભાઈ આ તો એવું થયું કે સ્ત્રી અને પુરુષ ની અંદર સુખ નથી. હવે સુખ કેમ છે, તો કે હવે મને ખબર નથી એમ કે, તો જો એની માન્યતામાં શું છે, સ્ત્રી અને પુરુષ ની અંદર સુખ નામનો ગુણ છે, નેચરલી છે, નેચરલી બોલે છે. એવું તમારી અંદર પણ આવું ખરું કે નહીં, હા સમજે ને, તો નેચરલી છે. એટલે હવે ત્યાં આગળ તમે રિલેટિવ જોવા જશો તો રિલેટિવ દેખાશે નહીં. બરાબર, હવે રિલેટિવ નહીં દેખાતો રિયલ કેવી રીતે દેખાશે. બરાબર, એટલે આ તમારે અંદર વાત કરવી પડે, તમારે વાત સમજે કે ના સમજે. એટલે આ નેચરલી છે, તો કે નેચરલી છે તો ભલે ને આવા ફોટા હોય અને આવું કાગળિયા હોય તો વાંધો નહીં, ના કે આ તો ના લાગે, આપ તો ના પોસા બધી વસ્તુ છે, વાત સમજે ને. એટલે પછી એને બતાવ્યું કે તારો જે લગ્નનો વ્યવહાર છે કે બીજો વ્યવહાર છે એની જોડે મને વાંધો નથી, પણ કોઈ પણ વ્યવહાર તું બેલેન્સ સાથે કરજે. હવે બેલેન્સ શબ્દ કેમ વાપર્યો, સંયમ સાથે બોલો તો એને વાંધો પડી જાય, પણ બેલેન્સ ને સંયમ એ પર્યાય વાચી શબ્દ છે, એટલે બેલેન્સ સાથે કરજે. બેલેન્સ એટલે શું, આ સમજાય કે ના સમજાય, એ સમજવું પડશે કે નહીં સમજવું પડે, સમજવું પડે, સાથે વ્યવહાર કરવાનો રહે, વાત ને. બેલેન્સ સાથે વ્યવહાર કરતો પછી ત્યાં કર્મ બંધ પડતું નથી, સમજાય કે ના સમજાય. એટલે એ રીતે આખું સાયન્ટિફિકલી સમજાવ્યું, એટલે એનું લગ્ન તોડાવતા નથી, એને લગ્નની અવસ્થામાં જ એને એક એવું વિઝન આપે છે ને, એની અંદર બેલેન્સ સાથે વ્યવહાર કરે, એટલે એ રીતે પોતે સંયમી બને, એમ કરતા કરતા એક અવતારે બે અવતારે કામ થઈ જાય. એટલે એને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને આખો સંભાવના નિકાલ કરવાનો આપે છે. હવે હું સંયમી છું, લગ્ન નથી કરતો, બીજાને લગ્ન ના કરો એવું નથી, કારણ કે એનો ઉદય કર્મ જ આવો છે લગ્ન નો તમારે. બરાબર, દરેક ના કર્મ જુદા જુદા છે, તો હવે એને કેવી રીતે જોવું, તો એને બેલેન્સ કરીને વ્યવહાર કરવાનો છે. બરાબર, એટલે એટલું સમજો કે સુખ નામનો ગુણ કેવળ આત્મામાં જ છે, બીજા કોઈમાં પણ નથી. હવે તેમ સીધા બીજામાં તારે સુખ માન્યું છે, તો કેવી રીતે છે, તો કે બંનેને તાવ આવે ત્યારે તમારે દવા પીવાની રહેતી. ઉપયોગ સાથે વ્યવહાર કરવાનો રહેતો.
ઉપયોગ સાથે વ્યવહાર કરે એટલે ઉપયોગ એટલે બીજા શબ્દમાં બેલેન્સ થયું, સંયમ થયો તમારો. વાત સમજે કે ના સમજે? એક અવતાર બે અવતાર એનું કામ થઈ જાય. મહેશભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ રિલેટિવ પણ જોવું ને રિયલ પણ, એટલે એ રિલેટિવ એ તો પેલું આપ્યું છે પણ એમાં આટલું બધું તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. હા બરાબર. કારણ કે એને એવું છે કે બાય ડિફોલ્ટ સ્ત્રી અને પુરુષની અંદર સુખ નામનો ગુણ છે. હવે હું મહેશભાઈ છું તો આ માન્યતા છે જ, અને હું મહેશભાઈ છું ગયા અવતારનું આખું પેકિંગ છે. આ અવતારે છીએ તો હવે તમને બાય રિલેટિવ પણથી મહેશભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર શક્તિ કરતા છે, જેટલું પાકું થશે તો જ તમારું બ્રહ્મચર્યનું પાકું થશે અને રિલેટિવ રિયલ જોઈ શકશો. સમજે કે ના સમજાય? તમે તમે એને સ્ત્રી તરીકે જોશો તો બ્રહ્મચર્ય નહીં પાડી શકો. રિલેટિવ પોઈન્ટથી સ્ત્રી છે અને બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો તમે બ્રહ્મચર્ય તરીકે પરફેક્ટ થઈ શકો. પણ એની એની આ તમારે રિલેટિવ રિયલ તરીકે જોવા હોય પણ એમાં કેટલાય પ્રશ્નો હજી બધી ખુલાસા લેવા પડશે. મેં અત્યારે તો આ ટૂંકમાં તમને કહું છું, જોવાનું ભાગ છે, રિલેટિવ છે, પણ એની અંદર પણ હજી બધી ઘણી કચાશ રહેશે. કારણ કે સામાન્ય રીતે મનુષ્યની માન્યતામાં એવું છે કે સ્ત્રીમાં સુખ છે, પુરુષમાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, માન યશ કીર્તિ પૂજાઓમાં સુખ છે, પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે આ બધી હજી માન્યતા ઉભી છે. એટલે તમે કોઈ બી ઠેકાણે રિલેટિવ તરીકે કોઈને જોઈ નહીં શકો, કે સ્ત્રી કે પુરુષને રિલેટિવ તરીકે જોઈ નહીં શકો. એટલે આ બધી માન્યતાઓ સમ્યક કરવી પડશે. બરાબર. કે આની અંદર સુખ નથી, એટલે કે સ્ત્રી અને પુરુષની અંદર સુખ નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ કેવળ કેવળ આત્મામાં જ છે. એવી રીતે લક્ષ્મીની અંદર સુખ નામનો ગુણ નથી. સુખ નામનો ગુણ કેવળ આત્મામાં જ છે. એવી રીતે માન યશ કીર્તિ પૂજામાં સુખ નામનો ગુણ નથી, કેવળ આત્માની અંદર જ સુખ નામનો ગુણ છે. આવું તમારે ગણવું પડશે અને આ પાકું થશે ત્યાર પછી તમે રિલેટિવ તરીકે જોવાશે કે ભાઈ રિલેટિવ પરથી સ્ત્રી છે, ભાઈ રિયલ પરથી શુદ્ધાત્મા છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરે. મહેશભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? લીલાબેન જય સચ્ચિદાનંદ, જય મેશાનંદ, જય સચ્ચિદાનંદ. લીલાબેન બોલો. ગુજરાતી સમજ પડે છે લીલાબેન? હા પડે. હા પડે છે. જેટલું તમને સ્પષ્ટ થાય કે બાય રિલેટિવ પણથી લીલાબેન છું ને બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા, જેટલું તમને એ સમજાશે તો ડ્રામા ચાલુ થશે. તો હર વ્યક્તિ કે ડ્રામા કરવા જશો તો થશે નહીં તમારે બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? અને કરવા જશો તે તો બકરું કાઢતા ઊંટ પી જશે, ઊંટ કાઢતા બકરું પી જશે, કાઢતા કાઢતા બે પી જશે તમારું. એટલે ડ્રામા જે છે તો તમને સ્પષ્ટ થવું જોઈએ કે આ રિલેટિવ જ છે. લીલાબેન આ સમજાય કે ના સમજાય? અને તમને સ્પષ્ટ થવું જોઈએ કે આ વ્યવસ્થિત જ કરે છે, બીજું કોઈ કરતા હરતા છે નહીં. ઘણા બધા ભાગમાં એમ લાગે છે કે આને કર્યું, આમ ન કરવું જોઈએ, આમ હોવું જોઈએ, તો પછી ડ્રામા નહીં થઈ શકે. શાદી વ્યાહ મેં જાને કા બહુત શોખ થા, અભી તો કઈ પે જાને કા મન નહીં કરતા, સબ હૈ વો બરમાન કે સ્વામી તો અંદર હી બેઠે. હવે તમને જવાનું મન નથી થતું એટલે તમે જ્ઞાનમાં એવું ના કહેવાય. અચ્છા. આ સમજે ને? તમારે જવાનું થાય છે પણ જ્ઞાન તમારો ઉપયોગ રહે છે એટલે તમે જ્ઞાનમાં છો તમારે. આ સમજે ને? ખરી પડવું જોઈએ, ખરી પડવું જોઈએ, પણ એ ખરી ક્યારે પડે એ તો તમારી સમજણ ભૂલ વિના નહીં થાય ત્યારે. અત્યારે તો આપણે ખસેડીએ છીએ સંજોગને, સંજોગ ખસેડીએ છીએ, વ્યક્તિ ખસેડીએ છીએ, વસ્તુ ખસેડીએ છીએ, જગત ખસેડીએ છીએ. દુઃખ લાગશે દુઃખ લાગશે એટલે શું કરશે? એને છોડી અને લંગોટ લગાવીને એ તમારા હિમાલયમાં જતો રહેશે. હવે એ ગયો
તો ધારો કે પુરુષ જાય છે તો સ્ત્રીને છોડીને એના કુટુંબ પરિવારને છોડીને જાય છે, વાત સમજાય ને? એટલે એને એને શું કર્યું, જગતને ખસેડ્યું, સંજોગને ખસેડ્યું, વ્યક્તિને ખસેડ્યું, વસ્તુને કર્યું, અજ્ઞાનતાની જોડે જ લઈ ગયો, વાત સમજાય કે ના સમજાય? એટલે જગત ઊભું જવાનું છે, વાત સમજાય કે ના સમજાય? એટલે હવે મને આ સમજણ ઉભી થઈ, એટલે હવે આ બધા પ્રસંગમાં નથી જતી અને હું ઘરે છું એટલે જ્ઞાનમાં છું, ના એ બી ભ્રાંતિ છે, વાત સમજાય ને? नहीं जाते तो है फिर भी वो फीका लगता है, ये इतना इंटरेस्ट नहीं आता, वो लीला देखती है, सबको शुद्धात्मक दर्शन करती है। ત્યાં ગળી આખું ત્યાં ગળી ત્યાં રાગ દ્વેષ ના થવા જોઈએ, જઈએ તો રાગ દ્વેષ ના થવા જોઈએ, રાગ દ્વેષ નહીં હોતા હૈ, રાગ દ્વેષ ના થવા જોઈએ, આટલું એને, અને એ એ એ સંજોગોમાં જે અલગ અલગ પ્રકારની તમારી જે માન્યતાઓ છે, આટલું એને, એ માન્યતાઓનો ભાગાકાર ગુણાકાર કરવો પડશે, તો પછી તમે એ ખરી પડશે તમારી, આટલું એને। અત્યારે સામાન્ય જે માન્યતાઓ છે, જે સમજણ છે, રોંગ બિલીફ છે, અજ્ઞાન માન્યતા છે, એનો ભાગાકાર નથી થતો, અને ભૂલ વિનાની સમજણ છે કે તમારી સમજણ છે એનો ગુણાકાર નથી થતો, એટલે રોંગ બિલીફ નો ભાગાકાર થવો જોઈએ અને રાઈટ બિલીફ નો ગુણાકાર થવો જોઈએ, પછી તમે એ કરો તો ચાલશે તમારે, પણ લગભગ એવું બનતું નથી, જેવું આ સમજાય છે ને, એટલે લગ્નમાં જવા માટે એનો અભાવ તિરસ્કાર થાય છે, ऐसा नहीं होता है, तिरस्कार नहीं होता है, फिर भी वो इतना इंटरेस्ट नहीं होता है, वो शुद्ध आत्मा जूते वो जरूरी है, किधर जाने का ही है, मैं ले आता हूं एक समझाऊ छु ना था तो सामान्यता बड़ी वस्तु बनती हो छे, सामान्यता बड़ी वस्तु बनती हो छे, कारण के कोई पण રીતે આપણને અવતાર મળેલો છે તો કઈ ને કઈ બધી ભૂલો છે, હા, અને એમાં પાંચમા આરામાં આ જન્મ મળ્યો છે લીલાબેન, એટલે એટલું સમજવાનું કે કોઈ પણ સમજણ ભૂલ વિનાની નથી, ભૂલ વાળી છે, એટલું સમજજો, અમારી તો બહુત ભૂલે દેખતી હે, બહુત ભૂલે દેખતી, તો બરાબર છે, જો તમને તમારી ભૂલ દેખાતી હોય તો માર્ગમાં છો એવું સમજજો, અને અહીંયા હું બરાબર છું અથવા તો આ બરાબર રહેશે તો ક્યાંય ને ક્યાંય મહી ચોર છે, તમને ફસાવે છે, હર જગ્યા લીલા કી ભૂલ દેખતી હે, તમારી ભૂલ હે, લીલાબેન ની ભૂલ દેખાય તો બહુ જ મોટી વસ્તુ, બહુ સારી કહેવાય, લીલાબેન વાત સમજે કે ના સમજે? તેમ છતાં એટલું ધ્યાન રાખજો, મહી ચોર છે, ક્યારે તમને ગુલાટ ખવડાય દે ખબર નહીં પડે, જેટલી તમને તમારી ભૂલ દેખાય અને ભૂલનો સ્વીકાર થાય તો સમજજો કે હું દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં છું, વો તો લીલા કી ભૂલ દેખતી અભી તો એની ટેમ વો લીલા કી ભૂલ દેખતી, લીલાબેન ની ભૂલ દેખાય તો બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય, બહુ સરસ કે જય સચિદાનંદ, રાજેશભાઈ, હા જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ, મારે થોડીક વાત કરવી છે અંગત, કે મારે લાઈફમાં એવું થતું ને કલકત્તામાં રહેતો ત્યારે, કે આમ મહેનત કરી કરીને મતલબ જે ફીસના પૈસા આવે ને એની અંદરમાં 5 લાખ રૂપિયા ઉપર થાય ને, એટલે 5 લાખનું મને એક બેરિયર સમજાતું, કે 5 લાખ ઉપર થાય ને એટલે કંઈક ને કંઈક ધક્કો લાગે, કોઈક પૈસા મારી જાય કે કંઈક એવું અપાઈ જાય, એટલે પછી મેં દાદાને પ્રાર્થના કરી, શું એટલે પછી એના પછી શું થયું કે કઈક LIC ના એના પોલિસી પાકી ને ત્યાર પછી એ બેરિયર તૂટ્યું, હજુ શું છે કે થોડા થોડા નાના નાના ધક્કા, મેં વચ્ચે નતું કહ્યું પેલું પાકી જ ગયું, એવી રીતે વળી પાછું આ હમણાં છે ને કોકે એમ કહ્યું કે ઓનલાઈન કે ભાઈ તમારા દીકરાનું હું આ કરાવી આપીશ, હવે હું એને ઓળખતો નતો, તો મેં એને અમુક પૈસા આપ્યા, એટલે વળી પાછો પેલો શું કે ખબર છે કે આને તો આવી રીતે તકલીફ છે એટલે બીજા આટલા મોકલો, એટલે મેં કહું ભાઈ તારે મારે તો વાત થઈ હતી આટલામાં તું કરી આપીશ બરાબર, બાકી મારે વધારે હાલવા હોય તો એ મારી ઈચ્છાની વાત છે, પણ મેં કહું તું વળી પાછા માંગે એટલે ના પડે, એટલે પછી આપણે સમજી ગયા કે આ ગયા, એટલે આવા ધક્કા વાગે જ રાખે છે, એટલે શું આ બધું આનું આને શું આના માટે શું કરવું જોઈએ, છે સંયોગ છે સંયોગ, પણ જે જવાબદારી છે ને એની સામે આવા જે ધક્કા વાગે ને, એટલે જ્યાં આગળમાં આપણી જે જવાબદારી હોય એમાં આપણે તો જે રીતે આવતું હોય એના હિસાબે જ્યાં આપણી જરૂરત હોય એની અંદરમાં મતલબ આમ એડજસ્ટ કરતા હોઈએ કે ભાઈ નહીં પ્રસંગ આવે છે, તમે રાજેશભાઈ જે જવાબદારી શબ્દ બોલો છો ને, હા એ જવાબદારી જે વાક્ય બોલો છો ને એમાં કઈ કઈ કરવાનો ભાગ આવે છે, મારી જવાબદારી છે મારા કુટુંબ પરિવારની કે બીજી એક વાર નક્કી કરીએ બરાબર છે, પછી એ ના હોય પછી નેચર તમને બાકીનું આપશે કે મારી જવાબદારી છે મારે સિન્સિયરલી બધું ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે,
પણ જો જવાબદારી વારે ઘડીએ બોલાતી હોય તો ક્યાં ને ક્યાં તમારું કઈક ને કઈક બધું વસ્તુ છે, એટલે એ રીતે આ ફસાવાનો ભાગ બને તમારો. એટલે ક્યાં ને ક્યાં કહે, અરે ભાઈ વ્યવસ્થિત શક્તિ તમે જ્ઞાન લીધું પછી રાજેશભાઈ નું બધું જ, એટલે રાજેશભાઈ છે એના એમના કુટુંબ પરિવાર છે, વાઈફ છે, છોકરા છે, સગા વાળાનું બધું કામ વ્યવસ્થિત શક્તિ કરે છે, બરાબર છે તમારા બધું. તો પછી જવાબદારી વાળું વાક્ય વારે વખતે બોલવાનો ભાગ હતો, મારી જવાબદારી છે, મારી જવાબદારી છે, મારી જવાબદારી છે, બોલાય નહીં બધું. હવે એ તપાસવાનું છે કે ખરેખર દાદા એ કીધું છે કે આ બધું હવે રાજેશભાઈ નું વ્યવસ્થિત શક્તિ કરશે, તપાસવાનું છે. તો એવા બે પાંચ પ્રયોગો કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે ને, પણ એ જવાબદારી છે એવી તો નથી. પછી એ દાદા ઉપર વિશ્વાસ રાખીને કે તમે સક્સેસ જશો, તો પછી આ જે જવાબદારી ની અંદર ક્યાંની ક્યાંક એક ન દેખી શકાય, ન સમજી શકાય એવો સૂક્ષ્મ અહંકાર છે, એ તમને આવી રીતે છેતરાવે છે કે ભૂલ કરાવડાવે છે. એટલે હું છે ને પ્રયત્ન જ કરવા જઉં છું. પ્રયત્ન જેવી રીતે પ્રયત્ન ની અંદર માં જેવી રીતે દીકરા લગ્ન કરવાના હોય તો બાયોડેટા ની બધું આપણે જોઈએ ને, જે રીતે વ્યવહારે બધું થતું હોય એ રીતે બધું કરીએ ને. હા, હવે એની અંદર માં ધારો કે કોઈ જગ્યા અડચણ બતાવે કે એવું કઈ હોય તો પછી એની કે આની આ વિધિ કરવી પડશે, તો આપણે પછી એમ કહીએ ને કે ભાઈ આનું કેવી રીતે થશે, કેવી રીતે એનું શું પરિણામ આવશે, જેમ આપણે એવી રીતે કરતા કરતા બધે આવું થતું રહે છે. હવે આ દા કે છે તો આ બધું દાદાનું જ્ઞાન છે. હા, ખરેખર આ વિધિ વિધિ દાદા તો એના માટે બહુ સરસ કહેતા હતા જ્યોતિષ માટે. હા, જ્યોતિષ ને તમે જોશો તો એને હાલ અહેવાલ જોશો ને તમારે, હાજી કે ફાટેલા ચંપલ હશે, અડધા ઘસાયેલા હશે તમારે. જો એનું દુઃખ દૂર નથી કરી શકતો તો તમારું દુઃખ કેવી રીતે દૂર કરી શકવાનું છે? કેમ છતાં વિશ્વાસ બેસે, એટલે ક્યાંને ક્યાં લાલચ છે, અને જે એ રીતે ક્યાંને ક્યાં હજી દાદા નું અક્રમ વિજ્ઞાન સમજવાનો ભાગ બાકી રહ્યો કે ના રહ્યો, નકર એને સોંપો જ નહીં, કારણ કે એનાથી તમારો પ્રોબ્લેમ નથી. જ્યોતિષે તમારું બગાડ્યું હોય તો જ્યોતિષ તમારું સુધારી શકે, પણ જ્યોતિષે બગાડ્યું નથી તો જ્યોતિષ તમારું કેવી રીતે સુધારી શકે, એટલી તો સમજણ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આ જ્યોતિષે નથી બગાડ્યું એ તો વાત બરાબર છે. આ સમજાય ને, જ્યોતિષે બગાડ્યું તો જ્યોતિષ તમારું સુધારી શકે. આ પ્રિન્સિપલ તમારે લેવાનું કે કોઈ મારું બગાડ્યું છે તો એ મારું સુધારી શકે. તો ધારો કે તમને કઈ બી હોય છે તો એક અંતરાય છે, લગ્ન નથી થતું કે બીજું નથી થતું, અંતરાય છે. તો કેને ક્યાં દાદા પાસે પ્રાર્થના કરો કે શું અંતરાય કર્યા કે આ તમારા સામાન્ય રીતે 20-25 વર્ષની ઉંમરમાં છોકરાના લગ્ન થઈ જાય છે તો મારા છોકરાના કેમ લગ્ન નથી થતા, મારે કેમ સોસાવવું પડે છે, મારે કેમ આમ કરવું પડે છે, તો શું મેં ભૂલો કરી છે, શું અંતરાય પડ્યા છે, મારું દર્શન ઉપર મેં કેવી રીતે આવરણ નાખ્યું છે, મારા જ્ઞાન ઉપર કેવી રીતે આવરણ નાખ્યું છે, મારો શું મોહ છે. હવે મને સમજાતો નથી પણ ક્યાંને ક્યાં મારા દર્શન ઉપર આવરણ છે, જ્ઞાન ઉપર આવરણ છે, મોહ છે, પ્રિન્સિપલ જ બતાવે છે કે દાદાનું તમને પલ્લે જ નથી પડ્યું, પણ આવું મારાથી ના બોલી શકાય, પણ તમારાથી બોલી શકાય મને પલ્લે નથી પડ્યું, હું દાદાના જ્ઞાન નો દુરુપયોગ કરું છું, એ તમારે બોલવાનું, મારે ના બોલાય તમારું. વાત સમજાય કે ના સમજાય? જયારે સમજાય ત્યારે બહુ મોટી મોટી વાત કરો છો, અને આ જ્યોતિષ ને આપી દીધું કેમનું કરવાનું થાય? તો ત્યાં તમે જે જ્યોતિષ ની જોડે જે આમ નાના થઈને રહો છો એવી રીતે વાર્તાલાપમાં પણ, સત્સંગના વાર્તાલાપમાં પણ એવી રીતે રહો. હા, એટલે આમાં એ વસ્તુમાં પૂછવા જઈએ ને, જ્યાં આપણને સમજણ ના પડે, આજે ધારો કે તબિયત બગડી હોય તો આપણે ડોક્ટર ને કહીએ તો ડોક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે ઈલાજ કરીએ ને, એવી રીતે આની અંદર માં સમજણ ના પડે એટલે એને જેને પૂછીએ, તમને જ્ઞાન મળ્યું, તમને જ્ઞાન મળ્યું, તો આ બધા પ્રોબ્લેમ છે એના આધારે છે, સમજણ ના આધારે છે કે સમજણ ના હોય એના આધારે પ્રોબ્લેમ છે? સમજણ ના આધારે છે. સમજણ નથી એટલે અણસમજણ ના આધારે પ્રોબ્લેમ છે. અણસમજણ ના આધારે છે. અણસમજણ શું છે ખબર ના પડે, પણ એ ભૂલ તો છે ને. હા, ભૂલ તો છે ચોક્કસ. દાદા પ્રતિક્રમણ કરી દો, દાદાની સાક્ષીએ પ્રતિક્રમણ કરો તમારે, વાતને ના સમજાય તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય? થાય. એ કરવાનું છે. તો આપણે જ્યોતિષ પાસે ક્યાં જવાની જરૂર રહી તમારે, કે બીજી વિધિ કરવાની ક્યાં જરૂર રહી? આ તો પેલું શું છે, બાય ડિફોલ્ટ બધા કે ને, એટલે આપણે ત્યાં આગળ જઈએ. બાય ડિફોલ્ટ નથી, પાછું પાછું તમારા છોડને તમે ઢાંકો છો, બાય ડિફોલ્ટ નથી. હું પાછો એને પૂછું કે ભાઈ આનું કેવી રીતનું થશે, તો પેલો પાછો મને સમજાવે.
કે ભાઈ દાળ ની અંદર માં મીઠું ઓછું હોય તો તમે મીઠું નાખો તો કે બરાબર રસોઈ થઈ જાય ને. એ હજી 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 ફસાયા કરી દેતા. આ તો તમે વાત કરી એટલે તમને સ્પષ્ટ કહી દીધું. હા એ સમજણ સમજણ તમારી ભૂલ વાળી છે માટે આ પ્રોબ્લેમ આવે છે. તો સમજણ જે ભૂલ વાળી છે તો એના પ્રતિક્રમણો કરવાના ભાગ રહ્યા. બરાબર, આપણે બીજા કોઈની પાસે જવાનો ભાગ ના રહે. તેમ છતાં બની શકે કે આટલા બધા ગૂંચાયેલા હોય, તમારો મિત્ર હોય કે સગા વાળા આવે અને કઈક હોય કે ભાઈ આવું છે તો ઓળખે છે, તો સહેજા સહેજ થયું તો આપણે જવાનો ભાગ હોય, ઉભું કરવાનો ભાગ ના હોય. સમજાય કે નહીં? અને બીજું તો તમને આ દાદાને સમજણ મળી છે, કઈ બી પ્રોબ્લેમ છે તો કઈ ને કઈ અણસમજણ છે માટે પ્રોબ્લેમ છે. તો શું શું મેં ભૂલ કરી છે, શું મારી અણસમજણ છે મને ખબર નથી, પણ આ અણસમજણ ના હિસાબે આ મારા છોકરાનું લગ્ન અટક્યું છે. બરાબર, જે બી ભૂલ થઈ ગઈ એની માફી માંગુ છું. અને આપણે એકાદ બે વર્ષ એ પ્રયોગ કરો, બની શકે. હાજી, કારણ કે આપણે ગૂંચવેલું પણ છે, આવો પ્રયોગ કરવા છતાં પણ તરત રિઝલ્ટ નહીં મળે. કારણ કે જેમ આત્માનો ફોટો નથી પડતો ને એવી રીતે અહંકાર નો ફોટો નથી પડતો, એ પકડાતો નથી. હા, અને તમે પકડાતા જ નથી. વાત સરસ કરો છો, પકડાતા નથી, પણ તમારા વ્યવહાર થી પકડી જાઓ. કે જો તમે જ્યોતિષભાઈ ગયા અને તમે પૈસા આપ્યા છે, તમને ખબર પડે છે કે તમે જ્ઞાન કેટલું સમજો છો અથવા તો કેટલું નથી સમજો, તો એ ખબર પડી જાય. બાકી બીજી વાતો બહુ રૂપાળી કરી શકો છો તમારી. રાજેશભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય, એટલી વસ્તુ સમજવાનું છે. જો તમે જ્યોતિષભાઈ ના ગયા તો તમારી વાતો પરફેક્ટ છે, પણ જ્યોતિષભાઈ ગયા તો રૂપાળી વાતો છે, એનું વ્યવહાર નથી તમારો. ના, આ તો શું છે, આપણે ક્યાં ભગવાનને ગાંઠતા નથી, ક્યાં તો ભગવાનના જ્ઞાનને ગાંઠતા નથી. દરેક પોતપોતાના બીબામાં ભગવાનનું જ્ઞાન મૂકી દે છે તમારું. ના, પણ હું જે તમને કહું છું ને આમાં શું કે છે કે ભાઈ ભવિષ્યમાં છોકરાના ભવિષ્યની આપણને ખબર નથી. બરાબર, પેલી સામેવાળી દીકરી હોય એનું આપણને ખબર નથી. તો કે કેવી રીતે કરવું? તો કે બેના કુંડળી મેળવવાની. હવે કુંડળી મેળવીએ એટલે આપણે તો સામાન્ય રીતે સોફ્ટવેરમાં મેળવી લઈએ. સોફ્ટવેરમાં મેળવ્યા પછી જે ગુણ મળે એટલે પછી કે હવે જો બેયને એકબીજાને પસંદ આવે તો પછી કે આગળ જવાનું, જ્યોતિષને બતાવવાનું. એટલે જ્યોતિષ જુએ કે એમનું જીવન બરાબર છે કે નહીં, એટલે પછી પેલો એ આવી રીતે બધું થાય છે. બરાબર, પણ તમે તમે આ દાદાનું જ્ઞાન સાંભળ્યું, આત્મઘાતીય કર્મ નું સમજ્યું. આત્મઘાતીય કર્મ, જ્ઞાનાવણ, દર્શનાવણ, મોહની અને અંતરાય કર્મ. તો બાળકોનું લગ્ન નથી થતું સામાન્ય, તેવું હોય ને 20-25 કે 30 વર્ષ થઈ જવું જોઈએ. આપને કે ના સમજાય? હવે એટલી ઉંમરે ના થાય તો કેને કે અંતરાય છે કે નહીં? હા, અંતરાય તો છે. અંતરાય છે, ના સમજાય ને? તે અંતરાય છે તો આપણને ખબર નથી, પણ આપણે આપણે શુદ્ધાત્મા થયા. તે રાજેશભાઈ પાસે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત તો કરાવાય કે ના કરાવાય? ચોક્કસ, દાદાને પાસે આપણે વિધિ કરીએ છીએ. દાદાની જે બધી વિધિ કરીએ છીએ એ વિધિ કર્યા પછી છેલ્લે આપણે કીર્તન ભક્તિ બોલીએ, પછી દાદા ભગવાન, એ દાદા ભગવાન, આમાં મને સમજાતું નથી, બધું સીધું ઉતરતું નથી, એટલે ક્યાં ને ક્યાં અંતરાય પડેલા છે. એટલે જ્ઞાન અંતરાય હોય, દર્શન અંતરાય હોય, મોહની હોય, એ ખબર નહીં, પણ એની માફી માંગુ છું અને આમાંથી મને પાર ઉતારો. બરાબર, પછી આટલું આપણે કરવાનું છે, બીજું આપણે કરવાનું નથી. બીજું કરવા જઈએ છીએ નમો આયરિયાણમ, નમો વસ્યાયાણમ, નમો વસ્યાયાણમ, નમો લોયે સબસાહુણમ, નમો લોયે સબસાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સબપાવપણાસણો, સબપાવપણાસણો, મંગલાણમ ચ સબ્વેસિં, મંગલાણમ ચ સબ્વેસિં, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.